નમસ્કાર દોસ્તો હું દર્શન રાવલ વર્લ્ડ ઇન બોક્સ પરિવાર વતી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું ફ્રી ઓનલાઈન બેચ આજથી આપણે પ્રારંભ કરીએ છીએ અને પહેલો લેક્ચર બંધારણ વિષયનો રાખવામાં આવેલો છે આપણે ફ્રી ઓનલાઈન બેચ અંગે અગાઉ એક ઇન્ફોર્મેશન આપતો વિડીયો લેક્ચર લીધેલો છે અને જે નવા વિદ્યાર્થીઓ હશે જે અજાણ્યા વિદ્યાર્થીઓ હશે એ લિંકને ચોક્કસથી જોઈ લેશે અને આખા વિડીયોને જોઈ લેશે તો આખી ઓનલાઈન બેચ અંગેની માહિતી મળી જશે કેટલા કેટલા વિષય કવર કરશું કઈ કઈ ફેકલ્ટીઓ આવશે કઈ રીતે તમને મટીરિયલ પાત્ર થશે આપણો ટાર્ગેટ મિત્રો એ છે કે આ ફ્રી ઓનલાઈન બેચના માધ્યમથી વિદ્યાર્થીઓને પીએસઆઈ એએસઆઈ એ જ રીતે કોન્સ્ટેબલ અને એ જ રીતે અન્ય ક્લાસની જે એક્ઝામ્સ આવે છે એના માટે ઉપયોગી થઈ શકે તે પ્રકારે કન્ટેન્ટ પીરસવો અને છેવાડાના ગામડાના જે વિદ્યાર્થીઓ છે જે ઓફલાઈન બેચમાં નથી આવી શકતા એ વિદ્યાર્થીઓ સુધી ખૂબ સારી ક્વોલિટીવાળો કન્ટેન્ટ પૂરો પાડવો તો આ ઓનલાઈન બેચ તમને ચોક્કસથી આગામી પરીક્ષાઓ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે તમને જાણીને નવાઈ લાગશે કે આપણે પીએસઆઈ માટે મેજર કાયદાઓ તો કવર કરવાના છીએ સાથે માઇનર એક્ટ જેટલા રહેલા છે એને પણ કવર કરવાના છીએ આગામી સમયની અંદર સરકારે એવું કીધું છે કે પાંચ હજાર પ્લસ જેટલી ક્લેરિકલ ભરતીઓ આવવાની છે તો એના માટે તમને ઉપયોગી સાબિત થાય એ પ્રકારે દરેક વિષય તમે ભણી શકશો પણ એના માટે એક બાબત ખૂબ જ જરૂરી છે અને એ છે નિયમિતતા તો ડેલી બેઝિસ ઉપર રાત્રે નવ કલાકે તમને ટાઈમ ટેબલ મુજબ એક લેક્ચર આપવામાં આવશે આ પ્રકારનો ગુજરાતમાં મને ખ્યાલ છે ત્યાં સુધી પહેલો પ્રયાસ અમે કરી રહ્યા છીએ કે જેમાં એકદમ શેડ્યુલ મુજબ તમને સંપૂર્ણ વિષય ભણાવવામાં આવતા હોય તો એના માટે ડેલી રાત્રે નવ વાગે તમારે નોટબુક અને પેન લાઈન તૈયાર થઈ જવું અને આખો લેક્ચરને માણી લેવું તમારે એને ભેગા નહીં થવા દેવાના કે એક સાથે બે લેક્ચરનો કન્ટેન્ટ લખી લે છે એક સાથે ત્રણ લેક્ચરનો કન્ટેન્ટ ના એવી રીતે નહીં કરશો એકદમ નિયમિતપણે લેક્ચર્સને ભરશો તો તમને ચોક્કસ તમારું જે લેવલ છે એ અપગ્રેડ થશે અને તમને કોન્ફિડન્સ આવશે હું તમને લેક્ચરના અંતે જણાવી દઈશ કે પીપીટી તમને ક્યાં મળવાપાત્ર થશે ને સાથે આગામી સમયમાં મતલબ આગામી દિવસોની અંદર કોના લેક્ચર હશે એનું શેડ્યુલ તમને હું આપી દઈશ બંધારણ વિષય માટે થઈ અને ઘણા વિદ્યાર્થીઓ તરફથી ડિમાન્ડ રહેતી કે સાહેબ તમે ઓનલાઈન ભણાવી દીઓ ભલે પેઇડ કોર્સ તમે કરી દો પણ તમે ઓનલાઈન ભણાવી દો પરંતુ એ કોઈક રીતે શક્ય નહોતું બનતું કે એકસાથે સમય કાઢી રેકોર્ડ કરી શકીએ અને એપ્લિકેશનની અંદર મૂકી શકાય પણ હવે દર અઠવાડિયે જ્યારે એક એક લેક્ચર લેવાનો થશે ત્યારે હું સમય ચોક્કસ કાઢીશ અને તમને એકડે એકથી લઈ અને સંપૂર્ણ બંધારણ ભણાવવા માટે પ્રયાસ કરીશ મારો પ્રયાસ એવો રહેશે કે તમને આગામી પરીક્ષામાં જ્યારે બંધારણનો કોઈ સવાલ પૂછવામાં આવે તો એ તમામ પ્રશ્નના જવાબ તમે આપવા માટે કેપેબલ બની ગયેલા હોવા જોઈએ તો એ મારો પ્રયાસ રહેશે આજે આપણે જે કન્ટેન્ટ ભણવાનો છે એ બંધારણ સભાની રચના ભણવાની છે બંધારણ સભાની રચનાનું બેકગ્રાઉન્ડ ભણવાનું છે અને એની પહેલાં આપણે એક નાનકડી જાહેરાત જોઈ લઈએ એમ આગામી સમયની અંદર જે તલાટીની પરીક્ષા આવનારી છે તલાટીની પરીક્ષા આપણને સૌને ખ્યાલ છે કે સાત મેના દિવસે આયોજિત થઈ રહી છે વિદ્યાર્થીઓ જ્યારે જુનિયર ની પરીક્ષા આપી ત્યારે એમને ઘણા ગણાને પેપર અધૂર રહી ગયું ઘણાને સો ટીક ન થઈ શક્યા મતલબ કે સમયનો અભાવ લાગ્યો હતો એ સમય દરમિયાન મતલબ પ્રેક્ટિસ જો વધુ હોય તો આપણે સારું પરફોર્મન્સ કરી શકીએ અને એના ભાગરૂપે આપણે આગામી સમયની અંદર ટેસ્ટ રાઉન્ડ તો મૂકીએ છીએ પરંતુ સાથે જે પાંચમી મોક ટેસ્ટ હશે મતલબ કે પાંચ રાઉન્ડ રાઉન્ડમાંથી જે પાંચમી મોક ટેસ્ટ હશે એ આપણે એક સ્કૂલની અંદર આયોજિત કરીએ છીએ તો ભાવનગરના વિદ્યાર્થીઓ ચોક્કસ લાભ લઈ શકે ઉપરાંત બહાર ગામના જે વિદ્યાર્થીઓ હોય અને એમને જો એક સારો અનુભવ કરવો હોય એક સારો રિયલ ટાઈમ એક્સપિરિયન્સ કરવો હોય તો એ ભાવનગર મુકામે પરીક્ષા દેવા માટે આવી શકે તમે એવું સમજી શકો કે એક સરકારી પરીક્ષા આપણે દેવા માટે જઈએ છીએ એ મુજબ તમે પેપર દેવા માટે આવી શકો તમને હોલ ટિકિટ આપવામાં આવશે સાથે તમને બ્લોક નંબરની ફાળવણી કરવામાં આવશે તમે જ્યારે બ્લોકની અંદર જશો તો તમને મતલબ નંબર તમારો ચિપકાવેલો હશે તમને જે પેપર આપવામાં આવશે એ હૂબહુ સરકારી પેપર જેવો લાગશે તમે ઉપરથી એડિંગ જવા દેશો તમને એવું લાગશે કે સરકારી પેપર છે મતલબ એ જ મુજબ ડિઝાઇન થયેલો હશે એકદમ સીલ લગાડેલો પેપર હશે અને હુબહુ એના જેવી જ પદ્ધતિ હશે જે રીતે સરકાર પેપર લેશે અને એનો ટાઈમ મેં રાખ્યો છે કે એટલો સાડા બારથી દોઢ વાગ્યાનો ટાઈમ રાખ્યો છે અને આ જે પરીક્ષા અમે લઈએ છીએ એ કઈ તારીખે લઈએ છીએ ત્રીસમી એપ્રિલના દિવસે લઈએ છીએ એમ ત્રીસ એપ્રિલ બે હજાર ત્રેવીસના દિવસે બપોરે સાડા બાર થી દોઢ કલાક દરમિયાન આ પેપર રહેશે તલાટીનો અને જેના માટેનું સ્થળ છે દક્ષિણ મૂર્તિ ગીજુભાઈ વાળી જે દક્ષિણ મૂર્તિ છે એ સ્કૂલની અંદર પેપર લઈએ છીએ એમ અને એના માટેની ફીઝ અમે રાખીએ છીએ પચાસ રૂપિયા તો વહેલા તો પહેલાના ધોરણે રજિસ્ટ્રેશન કરાવી દીધું અને મુક ટેસ્ટનો લાભ લઈ લ્યો તમને બે ચાર બાબતો ઘણી શીખવા મળી જશે ત્યાર પછી આપણે ભાવનગર મુકામે કોન્સ્ટેબલની બેચ એક શરૂ કરેલી છે જેનો સમય બપોરે બે થી ચારનો છે અને એક જનરલ બેચ સવારે આઠથી દસની અંદર ઓલરેડી શરૂ થયેલી છે પરંતુ એમાં જયારે વિદ્યાર્થીઓની સંખ્યા ફૂલ થઈ ગઈ છે તો હવે અમે એક નવી બેચ મૂકવા જઈ રહ્યા છીએ જેનો સમય સાંજે જે વિદ્યાર્થીને બેચ કરવાની ગણતરી હોય ઈચ્છાઓ હોય તો એ ડેમો લેક્ચર ભરવા માટે ચોક્કસ આવી શકશે સાંજે છ થી આઠ નો સમય છે અત્યારે હાલમાં બેચ શરૂ નથી ટૂંક સમયની અંદર પ્રારંભ થશે અત્યારે તમે ઇન્કવાયરી કરી શકો તમામ માહિતી મેળવી શકશો હવે આપણે બંધારણ વિષયને સ્ટાર્ટ કરીએ છીએ સૌથી પહેલાં તો આપણે એ સમજીએ કે બંધારણ વિષય એ ખૂબ જ સહેલો અને ખૂબ જ મજાનો ઇન્ટરેસ્ટિંગ વિષય છે તમે કોઈ પણ પ્રકારની ક્લાસની પરીક્ષાઓ દેશો એમાં બંધારણ અચૂક પૂછાશે કોન્સ્ટેબલમાં કાયદો ન પૂછાય તો વાંધો નથી પરંતુ બંધારણ તો અચૂક પૂછાય છે બિન સચિવાલય જેવી પરીક્ષાને ટાર્ગેટ કરતા હો તો લગભગ ત્યાં ચાલીસથી પિસ્તાલીસ માર્ક સુધીનું બંધારણ પૂછાય છે આ વિષય પરીક્ષાની દ્રષ્ટિ અગત્યનો છે વિદ્યાર્થીઓને બંધારણ એટલા માટે અઘરું લાગતું હોય છે કારણ કે એક તો એમાં અનુચ્છેદ આવે છે જેને તમે કલમ કહો છો આર્ટિકલ કહો છો સેક્શન કહો છો તમે કોઈ પણ કહી દો વસ્તુ એકની એક જ છે તો અનુચ્છેદ એક તો અઘરા લાગતા હોય છે અને ખાસ કરીને યાદ રાખવા અઘરા લાગતા હોય છે પણ ભારતીય બંધારણમાં જેટલા પણ અનુચ્છેદો છે અત્યાર ચારસો ને સિત્તેરથી વધારે અનુચ્છેદ છે એ અનુચ્છેદ બધા જ પરીક્ષાલક્ષ્ય અગત્યના નથી એમાંથી ઘણા ઓછા અનુચ્છેદ એવા છે જે પરીક્ષાલક્ષ્ય આપણને કામ લાગી શકે તો અનુચ્છેદ એટલે બંધારણ બંધારણ એટલે અનુચ્છેદ એ ખોટી એક માન્યતા છે બંધારણના ઘણા એવા કોન્સેપ્ટ છે જેમાંથી સવાલો આપણને પૂછાય છે કોન્સેપ્ટ જો એક વખત ક્લિયર થઈ ગયા હશે તો એકદમ રસપ્રદ લાગશે આપણે કોન્સેપ્ટને ક્લિયર કરતાં કરતાં આગળ વધશું શરૂ કરીએ આપણો વિષય શરૂ કરીએ બંધારણ બંધારણ જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ કોન્સ્ટિટ્યુશન એ કોન્સ્ટિટ્યુટસ શબ્દ ઉપરથી આવેલો શબ્દ છે કોન્સ્ટિટ્યુશન અન્ય શબ્દની અંદર જેને પોલિટી પણ કહેવામાં આવતું હોય છે પોલિટી અથવા અભ્યાસ આપણે શરૂ કરીએ બંધારણ એ શું રહેલું હોય છે બંધારણ એ બીજું કશું જ નથી બંધારણ એ જે તે દેશનો મૂળભૂત એક દસ્તાવેજ હોય છે બંધારણ એ જે તે દેશનો મૂળભૂત કાયદો હોય છે જેના આધારે આખો દેશ ચાલતો હોય છે એક આપણે સામાન્ય ઘરની વાત કરીએ તો ઘરના કેટલાક નીતિ નિયમો ને પરંપરા હોય છે કે આ મુજબ ઘર ચાલશે સવારમાં આટલા વાગે જાગવાનું રાત્રે આટલા વાગે સુવાનું બહારનું ખાવાનું ન ખાવાનું વગેરે વગેરે મતલબ એક સામાન્ય ઘર માટે નિયમો હોય છે કોઈ કંપની ચાલતી હોય કોઈ સંસ્થા ચાલતી હોય એને કેટલાક નિયમો હોય છે એને નિયમોનો સમૂહ હોય છે તો આ તો સાહેબ દેશ ચાલે છે દેશ નિયમો વગર કેમ ચાલી શકે દેશ જે નિયમોને આધીન ચાલે છે એને આપણે બંધારણ કહીએ છીએ અલગ અલગ નાના નાના જેટલા પણ કાયદાઓ રહેલા છે એની કરતાં સર્વોપરી જે કાયદો હોય છે એને આપણે બંધારણ કહીએમ અને યાદ રાખીએ કે અત્યારે હાલની અંદર દેશની અંદર જેટલી પણ સંસ્થા ચાલે છે જેમ કે સુપ્રીમ કોર્ટ હોય હાઈકોર્ટ હોય ચૂંટણી પંચ હોય સંસદ હોય વિધાનસભા હોય વિધાન પરિષદ હોય જેટલી પણ સંસ્થા આવેલી છે એમ એનો ઉલ્લેખ ભારતીય બંધારણમાં કરવામાં આવેલો છે જેટલા પદાધિકારી આપણે જોઈ શકીએ મહત્વપૂર્ણ પદાધિકારી જેમ કે રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન મુખ્યમંત્રી રીતે ચૂંટણી પંચના કમિશનર હાઈકોર્ટના જજ જજ સુપ્રીમ કોર્ટના વગેરે વગેરે આ જેટલા પણ પદાધિકારી કામ કરે છે એ બધાનો ઉલ્લેખ જે જગ્યાએ કરવામાં આવ્યો એ આપણું ભારતીય બંધારણ છે રાષ્ટ્રપતિને કેવી સત્તા રહેશે રાષ્ટ્રપતિ કઈ રીતે બની શકાય રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત કેવી હશે રાષ્ટ્રપતિને દૂર કેમ કરી શકાય કઈ જગ્યાએ લખ્યું છે બંધારણમાં લખ્યું છે વડાપ્રધાન દેશમાં શું કરી શકે વડાપ્રધાન કેમ બની શકાય વડાપ્રધાનને કેમ દૂર કરી શકાય વડાપ્રધાન માટેની લાયકાત શું હોય કઈ જગ્યાએ લખ્યું છે બધું ભારતીય બંધારણમાં લખ્યું છે કે બંધારણ ન હોય તો દેશ ન ચાલી શકે બંધારણ ન હોય તો ન રાષ્ટ્રપતિ કામ કરી શકે ન વડાપ્રધાન કામ કરી શકે ના સુપ્રીમ કોર્ટના જજ કે કોઈ પદાધિકારી કામ ન કરી શકે એટલા માટે ભારતીય બંધારણ સૌથી મૂળભૂત ફંડામેન્ટલ એક દસ્તાવેજ છે એક ડોક્યુમેન્ટ છે આજે બંધારણ રહેલું હોય છે મિત્રો દેશમાં છે યાદ રાખો કે ભારત દેશની અંદર એક વ્યક્તિનું શાસન નથી આજે આપણે જોઈ શકીએ કે ચીનની અંદર જે રાષ્ટ્રપતિ છે શરમ વગરનો શી જીનપિંગ એમણે એવું જાહેર કરેલું છે કે જ્યાં સુધી જેવું ત્યાં સુધી રાષ્ટ્રપતિ એવું કરી શકે કેમ તો કે તે વ્યક્તિનું શાસન છે ઉત્તર કોરિયાની અંદર આપણે જોઈ શકીએ પેલો જે કિમ જોન ઓન લુટક્યા લોટક્યા જેવો જે પેલો રાષ્ટ્રપતિ ત્યાંનો રહેલો છે એ મનફાવે એવી સજાઓ કરી શકે મન ફાવે એવા નિયમો બનાવી શકે કેમ તો કે બંધારણ સર્વોપરી એક વ્યક્તિનું શાસન છે આજ ભારત દેશની અંદર આપણે જોઈ શકીએ કે જેની પાસે વાસ્તવિક સત્તાઓ રહેલી છે જે જિલ્લામાં જાય ત્યાં આખું જિલ્લાનું અધિકારી તંત્રની આગળ પાછળ હોય નરેન્દ્રભાઈ મોદી મતલબ વડાપ્રધાન વડાપ્રધાન એવું ન કહી શકે કે ભાઈઓ બહેનો જેવું ત્યાં સુધી વડાપ્રધાન એમ ન બોલી શકે મતલબ ભારત દેશની અંદર વડાપ્રધાન સર્વપરી નથી ભારત દેશની અંદર એક બંધારણ સર્વોપરી છે તો ભારત દેશમાં એક કાયદાનું શાસન છે નહીં કે વ્યક્તિનું શાસન હોય તો આ જે બંધારણ મિત્રો રહેલું છે એના બે પ્રકાર રહેલા હોય છે સામાન્ય રીતે બે પ્રકાર છે અધરવાઇઝ તો ઘણા પ્રકાર હોય છે ત્યારે આપણે જેની જરૂર છે એની વાત કરીએ બંધારણના બે પ્રકાર હોય છે એકને આપણે શું કહીએ લેખિત બંધારણ કહીએ એકને આપણે શું કહીએ અલેખિત બંધારણ કહીએ તો ઘણી વખત જયારે ઓફલાઈન ની અંદર વિદ્યાર્થીઓને પૂછતો કે સાહેબ આ લેખિત બંધારણ અને અલેખિત બંધારણ આ બંનેમાં ડિફરન્સ શું હોય તો કેટલાક વિદ્યાર્થીઓ કહેતા હોય કે સાહેબ જે લખેલી બાબતો હોય એને લેખિત બંધારણ કહેવાય અને જે મોઢે મોઢે હોય એને અલેખિત બંધારણ કહેવાય હવે એવું તો હશે નહીં કેમ કે કાયદાની લેંગ્વેજ છે માણસો ક્યાં સુધી મોઢે રાખી શકે ભૂલી જવાના છે તો લેખિત બંધારણ ને અલિખિત બંધારણમાં ડિફરન્સ શું હોય સમજો કે જ્યારે કોઈ દેશની અંદર બંધારણની જરૂરિયાત ઊભી થઈ હોય અને એ દેશની અંદર સ્પેશિયલી બંધારણ માટે થઈ બંધારણ સભાની રચના કરવી પડી હોય અને બંધારણ સભામાં ચોક્કસ જેટલી સંખ્યા નક્કી કરેલી છે એટલા સભ્યો ત્યાં સુધી કામ કરતા હોય જ્યાં સુધી બંધારણ ઘડાઈ ન જાય તો સળંગ જ્યારે બંધારણ સભાએ એક બંધારણ ઘડતરની પ્રક્રિયા કરી હોય અને આખું બંધારણ તૈયાર કર્યું હોય એ બંધારણને આપણે કહીએ લેખિત બંધારણ જેમ કે અમેરિકા એ પહેલો દેશ છે કે જેણે લેખિત બંધારણની શરૂઆત કરી હોય અમેરિકાનું બંધારણ સત્તરસો નેવ્યાસી થી અમલમાં આવેલું છે અને જેના માટે એક બંધારણ સભાની રચના થયેલી એ જ રીતે ભારતની આપણે વાત કરીએ તો ભારતનું બંધારણ લેખિત બંધારણ છે કારણ કે ભારતની અંદર બંધારણ સભાએ વર્ષ ઓગણીસો છેતાલીસ થી કામગીરી કરી વર્ષ ઓગણીસો ને પચાસ સુધી કામગીરી કરી અને બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસની અંદર આખું બંધારણ તૈયાર કર્યું સ્પેશિયલી એક બંધારણ સભાની રચના થઈ હતી જેણે આખું બંધારણ તૈયાર કર્યું તો એને શું કહેવાય લેખિત બંધારણ કહેવાય એ જ રીતે અન્ય કેટલાક દેશો રહેલા છે જેમ કે જપાન છે જર્મની છે ફ્રાન્સ છે બ્રાઝિલ છે આ બધા દેશ એવા છે કે જેમણે બંધારણ સભાની જે તે સમયે રચના કરેલી અને સળંગ બંધારણ કમ્પ્લીટ ન થાય ત્યાં સુધી બંધારણ સભાએ કામગીરી કરેલી જ્યારે અલેખિત મિત્રો બંધારણ આપણે એને કહી શકીએ કે જેને ઘડવા માટે જે તે દેશની અંદર બંધારણ સભાની રચના ન થયેલી હોય અને જેમ જેમ ત્યાંની સંસદે કાયદાઓ બનાવ્યો હોય એ કાયદાઓને ભેગા કરી કરી જ્યારે એક આખો કાયદાનો સમૂહ બનાવી લીધો હોય તો એને બંધારણ નામ આપી દીધું હોય સળંગ બંધારણ ઘડવાની પ્રક્રિયા ન થઈ બ્રિટન બેસ્ટ એક્ઝામ્પલ છે બ્રિટનની અંદર લેખિત બંધારણ નથી અલેખિત બંધારણ છે મોટે મોઢે નથી પણ ત્યાં બંધારણ સભાની ક્યારેય રચના જ નથી થઈ ત્યાંની પાર્લામેન્ટે જેને આપણે આમ સભા અને ઉમરાવ સભા એ ગૃહ કહીએ છીએ એમ એમ ભારતમાં લોકસભા અને રાજ્યસભા હોય એમ બ્રિટનમાં આમસભા અને ઉમરાવ સભા છે તો બ્રિટનની અંદર ક્યારેય બંધારણ સભાની રચના નથી થઈ ત્યાંની સંસદે જે તે સમયે કાયદા બનાવ્યા અને એ કાયદાના સમૂહને બંધારણ નામ આપી દીધું એ જ રીતે અન્ય કેટલાક દેશ છે જેમ કે ન્યુઝીલેન્ડ છે સાઉદી અરેબિયા છે ઇઝરાયેલ છે એ દેશના બંધારણો અલિખિત બંધારણ છે હવે આપણે આગળ ચર્ચા કરીએ ભારતની બંધારણ સેવા માટેની પૃષ્ઠ ભૂમિકા શું રહેલી હતી મતલબ બેકગ્રાઉન્ડ શું હતું આપણે હમણાં સમજી ગયા કે બંધારણ ઘડતરની પ્રક્રિયા વર્ષ ઓગણીસો છેતાલીસ માં શરૂ થાય છે ભારતની અંદર જે બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ સુધી બંધારણ સભા કામ કરે છે અને જાન્યુઆરી પચાસ ના દિવસે ભારતીય બંધારણનો અમલ થાય છે જાન્યુઆરી દિવસે ભારતીય બંધારણનો અમલ થાય છે એટલા માટે આપણે એને પ્રજાસત્તાક દિવસ રિપબ્લિક ડે તરીકે ઓળખીએ છીએ બે હજાર ત્રેવીસ ની અંદર ચુમ્મોતેરમો પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરી અને જેમાં ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબદેહ ફતાહ અલ ને આપણે ઇન્વાઇટ કરેલા હતા તો આજે બંધારણ ઘડતરની પ્રક્રિયા ઓગણીસો ને માં શરૂ થઈ ઓગણીસો પચાસ સુધી શરૂ રહી છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ ના દિવસે અમલ કર્યો પણ એનો બેકગ્રાઉન્ડ કયું રહેલું હતું એ આપણે સમજવું જરૂરી છે અને સાથે એ પણ યાદ રાખો કે જ્યાં સુધી ભારતીય બંધારણનો સંપૂર્ણ અમલ નથી થતો ત્યાં સુધી દેશ કઈ રીતે ચાલે છે તો એના માટે બ્રિટિશ સમયમાં એક કાયદો લઈ આવેલા હતા ભારત શાસન અધિનિયમ ઓગણીસો ને પાંત્રીસ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ નાઇન્ટીન અને આ જે કાયદો રહેલો હતો જે અંતર્ગત ત્રણસો એકવીસ જેટલા અનુચ્છેદ હતા અને દસ જેટલા પરિશિષ્ટ હતા તો એ કાયદાને આધીન દેશનો વહીવટ તો શરૂ હતો અને જ્યારે ઓગણીસો પચાસમાં ભારતીય બંધારણનો અમલ શરૂ કર્યો એ સમયે ઓગણીસો પાંત્રીસ મુજબ સરકારની ચાલે તો હવે આપણે બેકગ્રાઉન્ડ થોડું સમજવાનો પ્રયાસ કરીએ આપણે સૌ જાણીએ છીએ કે ભારતની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીના નામે જે કંપની આવે છે ઈસવીસન સોળસો આપણે જેને કહીએ છીએ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના બેઝિકલી થઈ હતી એકત્રીસ ડિસેમ્બર પંદરસો નવ્વાણું પંદરસો નવ્વાણું છેલ્લા દિવસે જેને આપણે સામાન્ય શબ્દમાં ઈસવીસન સોળસો કહીએ છીએ અહીંયા આગળ વ્યાપારના નામે આવી વિચારો કે એમણે પ્લાસીનું યુદ્ધ એક કર્યું સત્તરસો સત્તાવનમાં એક બક્સરનું યુદ્ધ કર્યું સત્તરસો ચોસઠમાં અને ત્યાર પછી બંગાળ બિહાર અને ઓડિશાની એમણે દીવાની સત્તાઓ પ્રાપ્ત કરી મહેસૂલ ઉઘરાવની સત્તા પ્રાપ્ત કરી તો જે એક કંપની અહીં આગળ ટેક્સ ભરતી હતી સરકારને એ કંપની ટેક્સ ઉઘરાવવાના કામમાં લાગી ગઈ મતલબ કે કંપનીમાંથી સરકારનું કામ કરવા લાગી અને ત્યાર પછી લગભગ લગભગ સમગ્ર ભારતીય પ્રદેશની અંદર એ પોતાનું શાસન સ્થાપિત કરે છે હવે અહીંયા આગળ આખી ઘટના એ હતી હું તમને સમજાવવા માટે આ સ્લાઇડમાં લઈ જાઉં કે અહીંયા આગળ જે દસ હજાર માઇલ દૂર ઇંગ્લેન્ડ રહેલું છે અને અહીંયા આગળ ઇન્ડિયા રહેલું છે અહીંયા આગળથી ઇંગ્લેન્ડમાંથી કાયદાઓ બનતા અને એ કાયદાઓ ઇન્ડિયાની અંદર લાગુ થવા માટે આવતા ઇંગ્લેન્ડ ની અંદર જે સર્વોચ્ચ પદ રહેલું છે આપણે શું કહીએ કહીએ બ્રિટિશ બ્રિટિશ તાજ તાજ છીએ જે અત્યારે હાલમાં પ્રિન્સ ધારણ કરીને બેઠા છે ત્યાં આગળ બ્રિટિશ તાજ રહેલું હોય અને વાસ્તવિક સત્તા જેની પાસે રહેલી હોય એને આપણે શું કહીએ છીએ વડાપ્રધાન કહીએ છીએ બ્રિટનના વડાપ્રધાન જે અત્યારે જયારે હાલમાં લેક્ચર લઈ રહ્યો છું એ સમય ઋષિ સુનાક રહેલા છે હવે એ ત્યાંની ઇંગ્લેન્ડની સરકાર શું કરતી કે ભારતના સમગ્ર પ્રદેશની ઉપર દેખરેખ રાખવા માટે એક વ્યક્તિને મોકલતા અને એ વ્યક્તિનું નામ શું હતું વાઇસ હતું એ વ્યક્તિનું જે પદ હતું એને શું કહેતા વાઇસરોય રોય કહેતા ગવર્નર જનરલ હતું એના પછી વાઇસ રોય મતલબ અઢારસો ને સત્તાવનના વિપ્લવ પછી વાઇસ રોય શબ્દ કરી દેવામાં આવેલો હતો જે તમે આધુનિક ભારતના ઇતિહાસમાં ભણો અત્યારે માત્ર ભાવનાઓને સમજો એ સમય ઇન્ડિયાની અંદર જે સર્વોચ્ચ પદ હતું એ કયું હતું વાયસ્રોય હતું એક વાયસ્રોય વ્યક્તિ જે ભૂર્યો વ્યક્તિ હતો ઇંગ્લેન્ડથી આગળ આવતો અને સમગ્ર ભારતીય દસ હજાર ઇંગ્લેન્ડ ભારત માટે કાયદાઓ બનાવતું અને ભારતના લોકોને લાગુ કરતું કે કઈ રીતે ન્યાય મળી શકે કે જે લોકો ભારતની અંદર રહેતા નથી એ લોકો ભારતના લોકો માટે કાયદાઓ બનાવે તો એ કાયદાઓ અન્યાય હોય શકે ગેરવાજબી હોઈ શકે એની જગ્યાએ એવું હોય કે ભારતના લોકોને ભારતના લોકો જ્યારે કાયદાઓ બનાવે તો ભારતના લોકોને સમજી શકે એની ડિમાન્ડને સમજી શકે એની જે કંઈ જરૂરિયાતોને સમજી શકે પણ નહીં ઇંગ્લેન્ડમાંથી નિયમો અને કાયદાઓ બનતા ભારતમાં લાગુ થતા અને એક વાયસ્રોય વ્યક્તિ હતો કે જે ભારતની અંદર બધું લાગુ કરાવતો અને એટલા માટે ભારતીય નેતાઓ તરફથી અવારનવાર એવી ડિમાન્ડ આવતી હતી કે બંધારણ સભાની રચના કરવા દીઓ અમને જાતે બંધારણ ઘડવા દીવ અમને સ્વરાજ આપો અને હા અમારા કાયદાઓ અમે જાતે ઘડી શકીએ વ્યવસ્થા કરી દીધું અને આ પ્રકારની જે ડિમાન્ડ મિત્રો આવી હતી એમાં સૌથી પહેલા જે ડિમાન્ડ એ ઇતિહાસમાં જોવા છે અંદર બાળ ગંગાધર વ્યક્તિ જે બિલોંગ કરતા જેને આપણે લોકમાન્ય ટિળક કહીએ છીએ અને આ જે વ્યક્તિ રહેલા છે જહાલવાદી નેતા હતા જહાલવાદી મતલબ શું થશે તો કે જે ઉગ્ર સ્વભાવના હતા ઉગ્ર વિચારસરણી ધરાવતા હતા જહાલવાદી કે જે વસ્તુ પોતાની છે માટે હાથ જોડવાના નથી આ હાથ જોડવા માટે નથી હાથ ફટકારવા માટે છે જહાલવાદી અને લોકમાન્ય ટિળકે કીધેલું હતું કે સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે તમે અમને જે સ્વરાજ આપશો એ કોઈ દાનમાં ગિફ્ટમાં ભેટમાં નહીં આપો એ અમારો અધિકાર છે જે અમે લઈને રહેશો સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે ત્યાર પછી ધી મરાઠા અને કેસરી નામના એ ન્યૂઝપેપરને વગેરે ચલાવતા અને એમાં એવા ભડકાઉ ભાષણ લખતા કે એ સમયના યુવાનો જે હતા અંગ્રેજની વિરોધની અંદર આવી જતા મતલબ એ મુજબના એ પ્રેરક બધા લેખ લખતા આ બાળ ગંગાધર ટીળક લોકમાન્ય ટીળક જે જહાલવાદી નેતા હતા એમણે અઢારસો ને પંચાણુંમાં સૌથી પહેલા અંગ્રેજની સમક્ષ એક ડિમાન્ડ મૂકે ખ્યાલ રજૂ કર્યો કે બંધારણ સભાની એક રચના થવી જોઈએ જે ભારતીય વ્યક્તિઓથી બનેલી હોય એના પછી વર્ષ ઓગણીસો બાવીસ માં મહાત્મા ગાંધી તરફથી ડિમાન્ડ કરવામાં આવે છે કે બંધારણ સભાની રચના થાય બંધારણ ઘડી શકાય એ જ રીતે સ્વરાજ આપી દીધું અમારા કાયદાઓ જાતે શકે મતલબ એ ગાંધી વર્ષ ઓગણીસો પંદર ની અંદર ભારતમાં આવે છે આપણે થોડી માહિતી મેળવી લઈએ અને ત્યાર પછી આગળ વધીએ મહાત્મા ગાંધી કે જે વર્ષ ઓગણીસો પંદર ની અંદર ભારતમાં આવે છે ક્યાંથી આવે છે આફ્રિકાથી આવે છે અને ત્યાર પછીથી ગાંધીયુગની ગાંધી યુગની શરૂઆત થાય છે મહાત્મા ગાંધીનું પૂરું નામ શું હતું મોહનદાસ કરમચંદ ગાંધી હતું આ એનું પૂરું નામ રહેલું છે જેનો જન્મ થાય છે બીજી ઓક્ટોબર અઢારસો ઓગણ ના દિવસે યાદ રાખવાનું છે બીજી ઓક્ટોબર સાથે લાલ બહાદુર શાસ્ત્રીનો પણ જન્મદિવસ છે પરીક્ષામાં પૂછવામાં આવેલો હતો કે બીજી ઓક્ટોબર નીચે કોનો જન્મ દિવસ છે ચાર ઓપ્શન બાપુ દેખાણા હતા લાલ બહાદુર શાસ્ત્રી જવાબ આવતો હતો બે ઓક્ટોબર અઢારસો ઓગણ ના દિવસે પોરબંદર ખાતું જન્મ થાય છે એમનું નિધન થાય છે ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાલીસ ના દિવસે એમની માતાનું નામ હતું પુતળીબાઈ અને એમના વાઈફ હતા કસ્તુરબા અને બાપુ એને બા કેમ બોલાવતા ઘટના એ હતી કે ગાંધીજી શરૂઆતનું શિક્ષણ તો ત્યાં આગળ સ્થાનિક સ્કૂલમાંથી લે છે રાજકોટની આલ્ફ્રેડ સ્કૂલમાંથી લે છે પરંતુ અઢારસો ને સત્યાસીની અંદર એ ભણવા માટે ક્યાં આવે છે અઢારસો ને સત્યાસીમાં ભણવા માટે ભાવનગર આવે છે ભાવનગરની અંદર શામળદાસ કોલેજ એડમિશન લે છે એકાદ સત્ર માંડ પૂરું કરે છે બાપુને સમજાતું ન હતું એમને પલ્લે પડતો નહોતો વિષય અને ત્યાર પછી શામળદાસ કોલેજમાંથી બિસ્તર પોટલા લઈ લે છે અને ત્યાર પછી ઘરે જઈ પુતળીબાઈને કહે છે કે મમ્મી હવે અહીંયા નથી ભણવું અને ત્યાર પછી એક એમના નજીકના વ્યક્તિ હતા જેને જોશીજી તરીકે ઓળખવામાં આવતા માવજીભાઈ દવે આ માવજી દવેની ભલામણ મળે છે કે મોહનદાસને ઇંગ્લેન્ડ મોકલવામાં આવે ભણવા માટે અને એમને બેરિસ્ટર બનાવવામાં આવે તો ગાંધીજી ઉત્સાહમાં આવી ગયા કે યસ વિલાયત જવાનું છે અને ત્યાં આગળ ભણવાનું છે તો અઢારસો ને અઠ્યાસી ની અંદર સપ્ટેમ્બર મહિનામાં લગભગ ચાર સપ્ટેમ્બર અઢારસો ને અઠ્યાસી ના દિવસે એ સ્ટીવનમાં બેસી અને મુંબઈથી નીકળી લંડન ખાતે જવા માટે નીકળી જાય છે અને લંડનમાં બેરિસ્ટર બન્યા પછી અઢારસો એકાણું માં એ વ્યક્તિ આવી જાય છે ભારતની અંદર અઢારસો એકાણું માં જયારે બેરિસ્ટર બનીને આવી જાય છે તો ગાંધીજીને એમ હતું કે હવે કેસ લડી લઈએ એમ અને પૈસા પૈસા કમાઈ લઈએ એમ તો વિલાયત ભણીને આવ્યા હતા ત્યાંના કલ્ચરની અંદર આવી ગયા હતા શૂટ બૂટ પહેરવા માંડ્યા હતા કાશ્મીરી ટોપી પહેરવા માંડ્યા હતા અને રાજકોટની અંદર સૌથી પહેલાં હમણાં વકીલાત શરૂ કરી એટલે કે સલાહ આપી કે રાજકોટમાં વકીલાત કરો એની કરતાં એક કામ કરો બોમ્બે જઈને વકીલાત કરો હાઈકોર્ટમાં વકીલાત કરો હાઈકોર્ટની અંદર તો વધારે મહત્વપૂર્ણ કેસ હોય વધારે પૈસા મળે તો બાપુ બોમ્બે હાઈકોર્ટની અંદર વકીલાત કરવા માટે જાય છે પરંતુ શરમાળ પ્રકૃતિના કારણે ખાસ દલીલ નથી કરી શકતા અને પરિણામ સ્વરૂપે એમને કેસ મળતા નથી અને બાપુ અઢારસો ને ત્રાણું સુધી બેરોજગાર રહે છે અઢારસો ને ત્રાણું સુધી ખાસ એમને કેસ મળતા નથી અઢારસો ત્રાણુંમાં આપણે સૌને ખ્યાલ છે કે પોરબંદરની પોરબંદરના એક વ્યક્તિ હતા જેનું નામ હતું શેઠ અબ્દુલ્લામ અને આ જે વ્યક્તિ હતા એમની કંપની ચાલતી હતી કઈ જગ્યાએ આફ્રિકામાં ચાલતી હતી મૂળ પોરબંદરના વ્યક્તિ હતા શેઠ અબ્દુલ્લામ એમની કંપની ચાલતી હતી આફ્રિકામાં હવે શેઠ અબ્દુલ્લાને કઝિન બ્રધર હતા જેનું નામ હતું તૈયબ શેઠ અને તૈયબ શેઠની સાથે ભાગીદારીને લઈને કંઈક ડખવો હતો તો એમનો કેસ ચાલતો હતો આફ્રિકાની અંદર અને એટલા માટે શેઠ અબ્દુલ્લાએ ગાંધીજીની પસંદગી કરી કે મોહનદાસ મને ખ્યાલ છે તને આ ખાસ કેસ મળતા નથી તું ઇંગ્લેન્ડમાં જઈને ભણેલો છો તને અંગ્રેજી કાનૂન ખ્યાલ છે અને બીજું કે તને ગુજરાતી આવડે છે અમે તારી સાથે વાતચીત કરી શકીએ એમ અને તને સમજાવી શકીએ બીજા અંગ્રેજ વકીલ રોકી એની કરતાં તો બેટર છે તારી સાથે કોમ્યુનિકેશન થઈ શકે એમ ગાંધીજી તૈયાર થઈ ગયા અને અઢારસો ને માં એ આફ્રિકા કેસ લડવા માટે જાય છે હવે એ જે અઢારસો ત્રણમાં કેસ લડવા માટે જાય છે કેસ તો એકદમ મતલબ એવો હતો કે જેમાં સ્ટેટિસ્ટિક્સની ભૂલ હતી અને બાપુનું સ્ટેટિસ્ટિક્સ નબળું હતું બાપુને કેસ પલ્લે પડ્યો નહીં અને બાપુએ શું કર્યું બે ભાઈઓને બોલાવી સમાધાન કરાવડાવ્યું કેસનું થઈ ગયું સમાધાન પરંતુ ત્યાં આગળ જે કાળા ને ગોરાનો ભેદ હતો અને એક રેલવે સ્ટેશન પીટઝમબર્ગ સ્ટેશન પાસે ગાંધી બાપુને ફર્સ્ટ ક્લાસ ટ્રેનની ટિકિટ લીધી હતી અને તેમ છતાં એમને બેસવા ન દીધા અને પીટઝમબર્ગ સ્ટેશન પાસે એમને જે ઉતારી મૂકવામાં આવ્યા અને જેના કારણે બાપુને લાગી આવ્યું અને ત્યાર પછી ત્યાં આગળ કાળા ગોરાના ભેદ સામે લડવા મંડ્યા યાદ રાખવું આફ્રિકાની અંદર જે માણસો ભેદભાવ કરતા હતા એ આફ્રિકન લોકોનો હતા કે જે આપણી સાથે ભેદભાવ કરતા આફ્રિકાની અંદર અંગ્રેજનું શાસન હતું અને અંગ્રેજ ભેદભાવ કરતા હતા હવે જે અઢારસો ને ત્રાણું માં બાપુ કેસ લડવા માટે ગયા એ ભારતની અંદર ક્યારે આવે છે એ ભારતમાં આવે છે વર્ષ ઓગણીસો પંદર ની અંદર આવે છે કેસ તો ઝડપથી કમ્પ્લીટ થઈ ગયો તો પણ તેમ છતાં ત્યાં ત્યાં રોકાઈ ગયા વચ્ચે એ અઢારસો ને માં અને એક ઓગણીસો ને બે માં ભારતની અંદર આવે છે અને એ સિવાય એ પરમાનન્ટ જે ભારતની અંદર આવે છે ઓગણીસો ને ની અંદર આવે છે તો વચ્ચે બે વખત આવજા કરે છે અદરવાઈઝ ઓગણીસો ને ની અંદર ભારતની અંદર આવે છે હવે ઘટના એ છે કે ઓગણીસો પંદર ની અંદર એ ક્યારે આવે છે ઓગણીસો પંદર ની અંદર નવ જાન્યુઆરી ઓગણીસો ભારત આવે છે નવ જાન્યુઆરી ઓગણીસો અરેબિયા એસ નામના જહાજની અંદર મુંબઈના એપોલો બંદરે ઉતરે છે અને મુંબઈના એપોલો બંદરે જે ઉતરે છે ત્યાં આગળ એમનું ભવ્ય સ્વાગત કરવામાં આવે છે પરંતુ આપણે એ યાદ રાખીએ કે નવ જાન્યુઆરીના દિવસને આપણે શું કહીએ છીએ પ્રવાસી ભારતીય દિવસ તરીકે આપણે ઓળખીએ છીએ પ્રવાસી ભારતીય દિવસ તમ જુઓ કે અટલ બિહારી બાજપાઈની સરકારે વર્ષ બે થી આ પ્રકારના દિવસની ઉજવણીની શરૂઆત કરી અટલ બિહારી બાજપાઈ જે ભારતના વડાપ્રધાન હતા એમણે લક્ષ્મલ સિંઘવીની અધ્યક્ષ તમે સમિતિ ની રચના કરી હતી એ સમિતિની ભલામણના આધારે નવ જાન્યુઆરી ને દર વર્ષે મતલબ પહેલા શરૂઆતમાં દર વર્ષે હતું ઓગણીસો પછી દર બે વર્ષે પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવે છે એટલે બે હજાર ત્રેવીસની અંદર પ્રવાસી ભારતીય દિવસની જે ઉજવણી થઈ સત્તરમો પ્રવાસી ભારતીય દિવસ હતો મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે એની ઉજવણી કરવામાં આવી હવે આખી ઘટના એ છે કે ગાંધીજી ભારતમાં આવ્યા શા માટે ભારતમાં એમણે સેટ થવું વિચાર્યું હતું આફ્રિકામાં કે આફ્રિકામાં આફ્રિકામાં સેટ થઈ જશું ત્યાં એમણે ફિનિક્સ ફિનિક્સ આશ્રમ ટોલસ્ટો આશ્રમની રચના કરી તેમનું હુલામણું નામ હતું ભાઈ અને પરંતુ એમને એક રાજકીય ગુરુ હતા જેમનું નામ હતું ગોપાલકૃષ્ણ ગોખલે એમના રાજકીય ગુરુ નામ શું હતું ગોપાલ કૃષ્ણ ગોખલે અને યાદ રાખો કે ગાંધીજીના એક રાજકીય ગુરુ હતા જેનું નામ હતું શ્રીમદ રાજચંદ્ર શ્રીમદ રાજચંદ્ર એમના આધ્યાત્મિક ગુરુ હતા અને ગોપાલકૃષ્ણ ગોખલે એમના રાજકીય ગુરુ હતા ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહથી ગાંધીજી ભારતની અંદર પરમાનન્ટ શિફ્ટ થવા માટે આવે છે પરંતુ ખાસ યાદ રાખવાનું કે નવ જાન્યુઆરી ઓગણીસો પંદરના ના દિવસે જયારે ગાંધીજી ભારતની અંદર આવે છે ત્યારે એનું જહાજ લંડન થી ઉપડ્યું હતું કેમ કે આફ્રિકાથી બાપુ મળવા ગયા હતા ગોપાલકૃષ્ણ ગોખલે ને ત્યાંથી એ ભારત આવે છે તો આફ્રિકાથી ભારત આવે એવું આપણે યાદ નહીં રાખીએ પરીક્ષામાં પૂછાયેલો સવાલ છે આ ગાંધીજી સાહેબ એમણે વર્ષ ઓગણીસો બાવીસ ની અંદર એવી ડિમાન્ડ કરી કે અમને તમે સ્વરાજ આપો અને કાયદા ઘડવાની છૂટ આપો વર્ષ ઓગણીસો અઠ્યાવીસમાં માં મોતીલાલ નહેરુની ની અધ્યક્ષતામાં એક રિપોર્ટ તૈયાર થાય છે જેને આપણે નહેરુ રિપોર્ટ તરીકે ઓળખીએ છીએ મોતીલાલ નહેરુ યાની જવાહરલાલ નહેરુના ફાધર પરંતુ નહેરો રિપોર્ટની ચર્ચા આપણે અત્યારે નહીં કરીએ એ આપણે કરશું જે તે સમયે આગળ જ્યારે લેક્ચરમાં આવશે ત્યારે વર્ષ ઓગણીસો ચોત્રીસની અંદર એક બીજા વ્યક્તિ છે એમ એન રોય જેને આપણે કહીએ માનવેન્દ્રનાથ રોય એમણે ડિમાન્ડ કરી આ એમ એન રોય એ જ વ્યક્તિ છે કે જેમણે વર્ષ ઓગણીસો પચીસમાં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાની રચના કરેલી હતી સીપીઆઈ નામની રાજકીય પાર્ટી એના પછી વર્ષ ઓગણીસો પાંત્રીસમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ જેને આપણે આઈએનસી કહીએ છીએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ એમણે ડિમાન્ડ કરી અમને સ્વરાજ આપો અને કાયદા ઘડવાની છૂટ આપો ઓગણીસો આડત્રીસમાં માં ફરી એકવાર આઈ સી મતલબ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ તરફથી ડિમાન્ડ થાય છે જોકે જવાહરલાલ નહેરુએ એ સમયે કીધેલું હતું કે સંપૂર્ણ ભારતીય લોકો દ્વારા બનેલી એક બંધારણ સભા હોવી જોઈએ તો બંધારણ સભાની ડિમાન્ડ માટે અલગ અલગ જે ખ્યાલ રજૂ કરવામાં આવેલા એમાં સૌથી પહેલાં અઢારસો પંચાણુંમાં આપણે યાદ રાખશું બાળ ગંગાધર ટિળક ઓગણીસો બાવીસ ની અંદર મહાત્મા ગાંધી ઓગણીસો ચોત્રીસમાં એમ એન રોય ઓગણીસો પાંત્રીસમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઓગણીસો અડત્રીસમાં ફરી એકવાર ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસને સમય જવાહરલાલ એમ મતલબ કે એ પ્રકારે સ્ટેટમેન્ટ આપેલું કે ભારતીય લોકો દ્વારા બનેલી ભારતીય લોકોના પ્રતિનિધિઓથી બનેલી એક બંધારણ સભા હોવી જોઈએ અને સાથે એવું બનવું જોઈએ કે જે પુખ્ત વયના વ્યક્તિ છે અઢાર વર્ષથી ઉપરના વ્યક્તિ હશે તો એ બધા વ્યક્તિઓ વોટ આપી શકવા જોઈએ મતલબ એ સમય આ પ્રકારે ખ્યાલ રજૂ કરેલો હતો હવે આપણે વાત કરીએ જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની વાત કરવામાં આવી છે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ તો આ કોંગ્રેસ વિશે તમે જયારે આધુનિક ભારતનો ઇતિહાસ ભણશો ત્યારે તો ચર્ચા કરશો જ પરંતુ ભારતીય બંધારણની અંદર જે જે જગ્યાએ જરૂર પડશે તે આગળ આપણે ઉલ્લેખ કરતા જશું કોંગ્રેસ કે જે અત્યારે એક યુવા નેતાના હાથમાં છે યુવા નેતા કોના હાથમાં ખ્યાલ નથી પણ હા એક યુવા નેતાના હાથમાં કોંગ્રેસ છે આ કોંગ્રેસ કે જે બહુ જૂની પાર્ટી છે અને એની રચના ક્યારે થયેલી હતી અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસી ના દિવસે કોંગ્રેસની રચના થયેલી હતી અઠ્યાવીસ ડિસેમ્બર અઢારસો ને પંચ્યાસી ના દિવસે એક અંગ્રેજ અધિકારી હતો જેનું નામ હતું એઓ ઓ યુમ એલન ઓક્ટેવિયમ યુમ તો આ એલન કરીને જે વ્યક્તિ હતો એ ઓ કરીને એક અંગ્રેજ અધિકારી હતો જેમણે લગભગ લગભગ વર્ષ અંગ્રેજની અંદર સેવા આપેલી હતી અને એ વ્યક્તિએ ભલામણ કરી કે ભારતીય પ્રતિનિધિઓથી એક સંસ્થા હોવી જોઈએ રાજકીય હોવી જોઈએ જેને મતલબ તમે શરૂ કરી શકો તો એમની પ્રેરણાથી આ રીતે અઢારસો પંચ્યાસી માં જ્યારે આની રચના કરવામાં આવી તો એ સમયે હિન્દી રાષ્ટ્રીય મહાસભા એ પ્રકારનું નામ આપેલું હતું રાષ્ટ્રીય મહાસભા આપણે કહી શકીએ ભારતીય રાષ્ટ્રીય મહાસભા ભારતીય રાષ્ટ્રીય મહાસભા આ હતું પરંતુ એક જે ઓલ્ડ ગ્રાન્ડમેન તરીકે જેને આપણે ઓળખીએ છીએ દાદાભાઈ નવરોજી આ દાદાભાઈ એમ એમને નામ આપેલું હતું કોંગ્રેસ તો શરૂઆતમાં રાષ્ટ્રીય મહાસભા હતું અને એને કોંગ્રેસ નામ આપનાર વ્યક્તિ હતા ઓલ્ડ ગ્રાન્ડ મેન અને એ દાદાભાઈ નવરોજી હતા દાદાભાઈ નવરોજી એ વ્યક્તિ રહેલા છે જે પહેલા ભારતીય વ્યક્તિ હોય અને ઇંગ્લેન્ડ ની અંદર ચૂંટણી લડ્યા હોય અને આમ સભાની અંદર જીત્યા હોય તો આ વ્યક્તિએ કોંગ્રેસ નામ આપેલું અઢારસો રચના કરવામાં આવી ત્યારે મુંબઈ ખાતે એનું પહેલું અધિવેશન યોજવામાં આવેલું અને ત્યાં આગળ જે ગોકળદાસ તેજપાલ મહાવિદ્યાલય છે અને ત્યાંનો એક હોલ રહેલો હતો ત્યાં આગળ મતલબ સંસ્કૃત પાઠશાળા હતી અને તેનો એક જે હોલ રહેલો છે ત્યાં આગળ આનું પહેલું અધિવેશન યોજવામાં આવ્યું તો ગોકળદાસ તેજપાલ પાઠશાળા અંતર્ગત પહેલી વખત મિટિંગ જ્યારે થઈ એ સમયે બોતેર જેટલા પ્રતિનિધિઓ હાજર રહેલા હતા આ કોંગ્રેસની રચના થઈને એ એ જે અધિવેશન મિત્રો યોજાય છે પ્રતિનિધિ બેનર્જીના અધ્યક્ષતા નીચે યોજવામાં આવેલ છે તો વ્યમેશ ચંદ્ર બેનર્જી એ સમયે કોંગ્રેસના સૌથી પહેલા અધ્યક્ષ હતા કોંગ્રેસની અંદર એક સારી પરંપરા એ સમય હતી કે દર વર્ષે જ્યારે અધિવેશન યોજવામાં આવે ત્યારે પ્રમુખને ચેન્જ કરી દેવાના

આ જે કોંગ્રેસ શબ્દ રહેલો છે એનો મતલબ શું થાય છે કોંગ્રેસ શબ્દનો મતલબ રાજકીય પાર્ટી ના થાય એક વખત પરીક્ષા પૂછાયેલો સવાલ છે કોંગ કોંગ્રેસનો અર્થ શું થાય અને કોંગ્રેસનો અર્થ રાજકીય પાર્ટી ન થાય પરંતુ રાજકીય ઉદ્દેશ સાથે જ્યારે લોકો ભેગા થયેલા હોય તો લોકોનો જે સમૂહ હોય આ સમૂહને શું કહેવામાં આવે કોંગ્રેસ કહેવામાં આવે તો આ જે કોંગ્રેસ રહેલી છે કે જેનો સૂર્ય એ સમય એકદમ મધ્યાન ઉપર હતો અત્યારે આપણે જોઈ શકીએ કેમ કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય એમાં ભારતીય જનતા પાર્ટી જીતતી હોય છે મહદઅંશ જીતતી હોય છે આ કેટલાક રાજ્યમાં નથી જીતતી તો અત્યારે ભાજપનો સૂર્ય મધ્યાન ઉપર આપણે કહી શકીએ એકદમ તપેલો સૂર્ય કહી શકીએ એની જેમ એ સમયે કોંગ્રેસનો સૂર્ય મધ્યાન ઉપર હતો અને અત્યારે હાલમાં કોંગ્રેસના અધ્યક્ષ તરીકે મલ્લિકાર્જુન ખડગે કામ કરી રહ્યા છે જ્યારે લેકચર આપણે શૂટ કરીએ છીએ ત્યારે તો કોંગ્રેસે ક્યારે ડિમાન્ડ કરી ઓગણીસો પાંત્રીસમાં માં ઓગણીસો ને માં તો અલગ અલગ પ્રકારની મિત્રો ડિમાન્ડ શરૂ થઈ પરંતુ એ ડિમાન્ડ નો કોઈ ખાસ મતલબ નહોતો એ સમય અંગ્રેજને જ્યારે ડિમાન્ડ કરતા તો અંગ્રેજ કહેતા શું કરશું આપણે આપી દેશું સ્વરાજ આપી દેશું મતલબ અલગ અલગ પ્રકારની વાતચીત કરતા પરંતુ એનો ખાસ નિવાડો ન આવતો આ વાતચીતને વગેરે વાટાઘાટ કરવાનો પ્રયાસ કરતા પરંતુ ઠોસ જે નિર્ણય લેવા જોઈએ નિર્ણય નહોતો આવતો અને એ સમય દરમિયાન એક ટર્નિંગ પોઈન્ટ આવે છે ભારતીય રાજનીતિમાં અને ટર્નિંગ પોઈન્ટ શું આવે છે તો કે બીજું વિશ્વયુદ્ધ શરૂ થઈ જાય છે

ઇંગ્લેન્ડ માટે મિત્રો એક કહેવત હતી કે ઇંગ્લેન્ડ સૂર્ય કોઈ દિવસ અસ્ત થતો નથી પંચોતેર ટકા ભાગની અંદર અંગ્રેજનું પણ જે જગ્યાએ સૂર્યોદય થયો હોય ત્યાં વળી પાછું અંગ્રેજનું શાસન હોય તો બુરિયાઓનું સૂર્ય કોઈ દિવસ અસ્ત નથી થતો એવી કહેવત હતી એ સમયે એટલે એ સમય ઇંગ્લેન્ડ મહાસત્તા હતું ઇંગ્લેન્ડ ક્યાં સુધી રહેશે જ્યારે બીજા વિશ્વયુદ્ધનો અંત આવે છે અને ત્યાર પછી અમેરિકા મહાસત્તા બને છે હવે આ અંગ્રેજોએ બે વિશ્વયુદ્ધની અંદર વ્યવસ્થિત ભાગ લીધેલો હતો અને બીજા વિશ્વયુદ્ધમાં ભરી ભરીને ભાગ લીધો અને જ્યારે બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું એ સમયે ઇંગ્લેન્ડના જે વડાપ્રધાન હતા એનું નામ હતું ચર્ચિલ અને આ ચર્ચિલ કઈ પાર્ટીના હતા ડીવાય બે હજાર પંદરની પ્રિલિમ પરીક્ષામાં સવાલ પૂછાયેલો છે આ વ્યક્તિ કન્ઝર્વેટિવ પાર્ટીના હતા કન્ઝર્વેટિવ પાર્ટીના વ્યક્તિ હતા

ભારતની અંદર વાઇસરોય તરીકે કામ કરતો હતો કે ઘટના એ છે કે જ્યારે આ બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું જ્યારે અંગ્રેજોએ ભાગ લઈ લીધો પરંતુ એ સમયે અંગ્રેજને રિયલાઇઝ થઈ ગયું કે હાડું આપણી પાસે સંખ્યા ક્યાં છે લડવા માટે આપણી પાસે સૈનિકો ક્યાં છે ખરેખર વાસ્તવિકતા એ હતી કે જે અંગ્રેજનું સૈન્ય ભારતની અંદર અહીંયા આગળ હતું એમાં રેશિયો હતું એક જેમ સાત તમે જે સીઆરટી વાંચશો તો ત્યાં એક જેમ છ તમને જોવા મળશે પરીક્ષામાં પૂછાય તો એક જેમ છ તમારે માન્ય રાખી દેવાનું કેમ કે જીસીઆરટી પર આધારિત સવાલ હોય તો બની શકે એને જવાબ તરીકે રાખે પરંતુ વાસ્તવિક જવાબ હતો એક એક જેમ સાત એનો મતલબ શું થાય કે અંગ્રેજનું સૈન્ય જે ભારતમાં હતું એમાં એક વ્યક્તિ જે હોય એ હોય અને બાકીના સાત વ્યક્તિ હોય એ આપણા ભારતીય વ્યક્તિ હોય આપણા ભારતીય વ્યક્તિઓની સંખ્યા ખૂબ વધારે હતી ભૂરીઓની સંખ્યા બહુ ઓછી હતી હવે વાત એમ છે કે અહીંયા આગળ જ્યારે બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો વિશ્વની અંદર તો એ સમયે અંગ્રેજોએ ભાગ લીધો અને અંગ્રેજોએ ડિસાઈડ કર્યું કે ભારતીય સૈનિકો જે અહીંયા આગળ રહેલા છે એને લડવા માટે યુરોપ લઈ જવામાં આવશે તો ભારતીય સૈનિકોને જ્યારે યુરોપ લડવા માટે લઈ જવામાં આવશે એનો મતલબ શું થાય કે ભારતને બીજા વિશ્વયુદ્ધની અંદર ઇન્વોલ્વ કરી દેવો એમ એનો મતલબ થાય અને એ જે બાબત છે એનો ડીસી એ બાબતનો વિરોધ બે જગ્યાએથી કરવામાં આવ્યો એક વિરોધ કર્યો આપણા જે ધર્મ ગુરુઓ છે એમણે વિરોધ કર્યો ધર્મ ધર્મગુરુઓએ હિન્દુ ધર્મ અંતર્ગત એ પરંપરા રહેલી હતી કે હિન્દુ વ્યક્તિ કોઈ દરિયો પાર કરીને ના જઈ શકે મતલબ કે દરિયો પાર કરીને યુરોપ ના જઈ શકે કેમ કે યુરોપની અંદર જાય તો માનવામાં આવતું કે ધર્મ ભ્રષ્ટ થઈ જાય ત્યાં આગળ એની સંસ્કૃતિ બદલાઈ જાય ખાવા પીવાના ઠેકાણા ન રહે કોની સાથે રહી જશે મતલબ ખબર નહીં રહે તો એ સમય હિન્દુ ધર્મ અંતર્ગત હતું કે દરિયો પાર કરીને યુરોપ ના જવું તો એક ધર્મગુરુએ વિરોધ કર્યો સાથે એક જે વિરોધ કર્યો ભારતીય નેતાઓએ વિરોધ કર્યો નેતાઓએ વિરોધ એટલા માટે કર્યો કારણ કે ભારતના લોકોની નેતાઓની ઈચ્છા નથી કે બીજું વિશ્વયુદ્ધની અંદર ભાગ ભારત લે અને જો ભારતને આ રીતે ઇન્વોલ્વ કરી દેવામાં આવે અંગ્રેજ તરફથી તો જાપાન જે રહેલું હતું એ ભારતની ઉપર એટેક કરે હતું અને જાપાન એ અંગ્રેજની વિરુદ્ધમાં લડેલું હતું તો ભારતીય નેતાઓને બીક હતી કે જો ભારતને ઇન્વોલ્વ કરશે તો જપાન વાજતે ગાજતે આવશે અને ભારતનો જે પૂર્વ સીમાડો છે એકદમ અસુરક્ષિત થઈ જશે તેમ છતાં મતલબ ભારતીય નેતાઓ અને હિન્દુ ધર્મના જે કેટલાક લોકો હતા અંગ્રેજો એ ભારતીય સૈનિકો જે હતા એમને યુદ્ધની અંદર સામેલ કરી દીધા હવે આ જે ઘટના આખી બની તો એ સમય દરમિયાન એક વ્યક્તિને આપણે યાદ કરીએ અને એનું નામ રહેલું છે સુભાષ ચંદ્ર બોઝ સુભાષચંદ્ર બોઝ એકદમ હોશિયાર વ્યક્તિ હતા આ વ્યક્તિ પોતે આઈસીએસ ની પરીક્ષા પાસ કરેલી ઓલ ઇંગ્લેન્ડમાં ચોથા રેન્ક ઉપર આવેલા કલેક્ટર નું પદ ઓફર કરવામાં આવેલું એ વ્યક્તિએ કલેક્ટર નું પદ નોંધ લીધું સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસની સાથે જોડાયેલ વ્યક્તિ હતા અને સુભાષચંદ્ર બોઝ ઓગણીસો ને ની અંદર જ્યારે સુરત ની અંદર હરિપુરા અધિવેશન નું આયોજન થાય છે કોંગ્રેસે અત્યાર સુધી જે અધિવેશનો મિત્રો કર્યા ને એ બધા શહેરની અંદર કર્યા પહેલી વખત કોંગ્રેસ ગામડામાં જાય છે અને સુરતની અંદર હરિપુરા અધિવેશનનું આયોજન કરે છે અને એ હરિપુરા અધિવેશનના અધ્યક્ષ પણ હતા સુભાષચંદ્ર બોઝ હતા મતલબ એ સમયે કોંગ્રેસની અંદર બરોબર રીતે જોડાયેલા હતા આ સુભાષચંદ્ર બોઝ છે એમને ગાંધીજીની સાથે વૈચારિક મતભેદો હતા બંનેનો મતલબ ધ્યેય એક હતો કે ભારત આઝાદ બને અને ગુલામી જાય પરંતુ બંનેના રસ્તા અલગ હતા બંને મહાન હતા ઘટના આખી એ છે કે જ્યારે બીજા વિશ્વયુદ્ધની અંદર ભારતને ઇન્વોલ્વ કરવામાં આવ્યું ભારતીય સૈનિકોને ત્યાં લઈ જવામાં આવ્યા તો સુભાષચંદ્ર બોઝે ગાંધીજીને કીધું કે બાપુ એક કામ કરી દો તમે હાકલ મારી માણસો ભેગા કરો આંદોલન જબરદસ્ત કરી નાખીએ લોઢું ગરમ છે તે હાથડો મારી દઈએ કેમ અત્યારે અંગ્રેજ યુદ્ધની અંદર વ્યસ્ત છે અને અત્યારે સૈનિકો પણ અહીંયા આગળ ઓછા છે જો તમે કહો તો એક વખત આપણે જબરદસ્ત ક્રાંતિ કરી નાખીએ અને અંગ્રેજને ખદેડી દઈએ તો એ સમયે ગાંધીજીએ કીધું કે ના સુભાષ એ નહીં થઈ શકે મતલબ હું અહિંસાનો પૂજારી છું ને અહિંસા ગાંધીજી કોને કહેતા કે તમારે જેનો વિરોધ કરવાનો છે એ વ્યક્તિને નુકસાન ન થાય એ રીતે તમારે વિરોધ કરવાનો એને એ અહિંસા કહેતા મતલબ કે ધરણા કરો પ્રદર્શન કરો ઉપવાસ કરો મતલબ સામેવાળી વ્યક્તિને રિયલાઇઝ કરાવો કે એની સાથે અન્યાય કેમ કરે છે આ રીતે વિરોધ કરવાનો એવી ગાંધીજીની વિચારસરણી હતી તો એ જે આખી ઘટના છે ત્યાંથી સુભાષચંદ્ર બોઝ અલગ થાય છે મતલબ વિચારો ઘણી બાબતોમાં મળતા ન હતા અને ત્યાર પછી આ વ્યક્તિ ફોરવર્ડ બ્લોક નામની એક પાર્ટીની રચના કરે છે ફોરવર્ડ બ્લોક આ સવાલ પણ પરીક્ષામાં તમને પૂછવામાં આવેલો છે અને આગળ જતા ઇન્ડિયન નેશનલ આર્મીની અંદર જોડાય છે આઝાદ હિન્દ ફોજની અંદર જોડાય છે અને એકદમ સક્રિય એ ફોજને કરે છે તો એ સમયે સુભાષચંદ્ર ચંદ્ર બોઝ અલગ થઈ જાય છે પરંતુ ગાંધીજી એ સમયે શું ડિસાઇડ કરે છે ગાંધીજી એ સમયે એવું ડિસાઈડ કરે છે કે આપણે એક કામ કરીએ આપણે એક કામ કરી દઈએ કે એક સાથે માસ મોમેન્ટ નથી કરવી એક સાથે આંદોલન નથી કરવું હજારોની સંખ્યા આપણે ભેગી નથી કરવી એના કારણે શું થશે અંગ્રેજી નુકસાન થશે એની જગ્યાએ આપણે શું કરી શકીએ વ્યક્તિગત સત્યાગ્રહ કરી શકીએ અને વ્યક્તિગત સત્યાગ્રહ ગાંધીજી એટલા માટે લોન્ચ કરે છે ઓગણીસો ચાલીસ માં કારણ કે અંગ્રેજીને નુકસાન ન થાય એટલા માટે વ્યક્તિગત સત્યાગ્રહ લોન્ચ કરે છે વ્યક્તિગત સત્યાગ્રહમાં હતું શું તો કે એકલો એકલો વ્યક્તિ એ અલગ અલગ ગામડાઓની અંદર જશે અને એકલો એકલો વ્યક્તિ જે હશે એ અંગ્રેજની વિરુદ્ધમાં પ્રચાર અને પ્રસાર કરશે લોકોને સમજાવશે કે આપણે આજે ઇન્વોલ્વ કરી દીધા યુદ્ધની અંદર એનો વિરોધ કેમ કરી શકીએ અભિવ્યક્તિની સ્વતંત્રતા એ સમય માણસો ભોગવી શકે એના માટે થઈ અંગ્રેજીની ટીકા ટિપ્પણી માણસો કરી શકે એટલા માટે થઈ અને વ્યક્તિગત સત્યાગ્રહ એ સમય શરૂ કર્યો અને જેની પહેલી પસંદગી કરી વિનોબા ભાવે આ વિનોબા ભાવે જે રહેલા છે એ પોતે પણ એના વરધા આશ્રમની અંદર ગાંધીજીના સાથે ગાંધીજીના સહવાસી હતા વિનોબા ભાવે માટે તમારે યાદ રાખવાનું છે કે આ વ્યક્તિ ગાંધીજીના આધ્યાત્મિક વારસદાર હતા ગાંધીજીના આ વ્યક્તિ આધ્યાત્મિક વારસદાર હતા વારસદારનો મતલબ શું થાય કે જે વારસો હોય એને આગળ લઈ જનાર વ્યક્તિ હોય અને વિનોબા ભાવે ગાંધીજીની જે ગ્રામીણ જીવન જીવનના જે સિદ્ધાંત અને જે નિયમો હતા એને લોકો સુધી પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને એ જ રીતે એ સમય હતો કે જ્યારે કેટલાક વ્યક્તિઓની પાસે ખૂબ બધી જમીનો હતી મતલબ પાંચસો વીઘા જમીન આઠસો વીઘા જમીન અગિયારસો વીઘા જમીન મતલબ ખૂબ વધારે જમીન હતી જેને જમીનદાર કહેતા તો વિનોબા ભાવે આ બધા જમીનદાર ને મળ્યા અને કીધું કે તમે એક કામ કરો એકાદ બે ટુકડા દઈ દીધો જમીન વિહોણા લોકોને આપી દો અને એમનું કઈક સુખ થશે ઘણા વ્યક્તિઓ એ સમયે જમીન આપી તો એ સમયની વાત છે કે જયારે લોકોએ જમીન આપી હવે કદાચ વિનોબા ભાવે આવે કે ગાંધીજી આવે માણસો કદાચ ના આપે પણ હા એ સમયે ભૂદાન ચળવળના પ્રણેતા તરીકે વિનોબા ભાવે કામ કર્યું

સરકાર હોય છે ત્યારથી રહે છે સત્તર વર્ષ માટે વડાપ્રધાન રહેવાનો રેકોર્ડ ધરાવે છે સૌથી લાંબા સમય માટે વડાપ્રધાન જેમ જવાહરલાલ નહેરુ એ વ્યક્તિ રહેલા છે કે જેમનો જન્મદિવસ ચૌદ નવેમ્બરને આપણે રાષ્ટ્રીય બાળ દિવસ તરીકે ઓળખીએ છીએ નહેરુને ગામના છોકરા વધારે પસંદ હતા અને એમને બાબા સોરી ચાચા નહેરુ તરીકે ઓળખતા હતા ચાચા નહેરુ અને ડેલી એક ગુલાબ નવું ફ્રેશ અહીંયા આગળ રાખતા હા જવાહરલાલ નહેરુની ટેવ હતી એક અન્ય પણ રાષ્ટ્રપતિ હતા જ્ઞાની જૈલસિંહ એ પણ શું કરતા કે ડેઈલી નવું ગુલાબ અહીંયા આગળ રાખતા તો જવાહરલાલ નહેરુ કે જે સ્વાતંત્ર્ય સેનાની હતા એમના ફાધર મોતીલાલ નહેરુ પણ સ્વતંત્ર સેનાની હતા જવાહરલાલ નહેરુને જેલમાં જવાનો સારો એક્સપિરિયન્સ હતો સાત વખત પોતે જેલમાં આવજા કરી હતી વખત તો આજે જવાહરલાલ નેહરુ રહેલા છે જે બીજા વ્યક્તિગત સત્યાગ્રહી બને છે એના પછી પુણેની અંદર જે વર્ધા આશ્રમ રહેલો હતો જે ગાંધીજી રહેતા તો એમાં બીજા પણ આશ્રમવાસી હતા જેનું નામ હતું બ્રહ્મદત્ત આ વ્યક્તિ પણ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે જોડાય છે જેટલા જેટલા વ્યક્તિગત સત્યાગ્રહની અંદર જોડાય છે ગામડાઓની અંદર જાય છે 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 લોકોને વિરોધ પ્રદર્શન માટે માટે તૈયાર તૈયાર કરે કરે મતલબ અભિવ્યક્તિ તો એ તમામની અંગ્રેજો શું કર્યું અટકાયત કરી ધરપકડ કરી અને ત્યાર પછી ગાંધીજી ઓગણીસો એકતાલીસ ની અંદર ફરીવાર બીજો ફેઝ આનો લોન્ચ કરે છે અને સેંકડોની ની સંખ્યા ની અંદર વ્યક્તિગત સત્યાગ્રહીઓ આવે છે અને અંગ્રેજ તરફથી એમની ધરપકડ કરવામાં આવે છે હવે એ સમય દરમિયાન ગાંધીજીને કહેવામાં આવતું હતું કે તમે આ પ્રકારે સત્યાગ્રહ નહીં કરાવો અત્યારે યુદ્ધનો માહોલ છે અત્યારે અસુરક્ષાનો માહોલ છે તો ગાંધીજી એવું કહેતા હતા કે તમે એક કામ કરો યુદ્ધ પૂરું કરી દ્યો યુદ્ધ અમારે જોઈતું નથી અને ભારતનો ઇતિહાસ સાક્ષી છે કે ભારતે કોઈની ઉપર આક્રમણ નથી કર્યું ક્યારેય તો પછી અમે યુદ્ધ ખોરું માણસો નથી તો અમારે યુદ્ધ જોઈતું નથી તો ઓગસ્ટ ઓફર ઓગણીસો ને ની અંદર લીન લીથ ગો એ કોણ હતો એ એ સમય વાયસ્રોય હતો ઓગસ્ટ ઓફર આપે છે સાહેબ આ જે ઓગસ્ટ ઓફર વર્ષ ઓગણીસો ચાલીસ ની અંદર આવેલી હતી જેમાં એવું કહેવામાં આવેલું કે જયારે યુદ્ધ પૂરું થશે ત્યારે બંધારણ સભાની રચના કરવામાં આવશે જે બંધારણ સભા સંપૂર્ણપણે ભારતીય વ્યક્તિઓથી બનેલી હશે ત્યાર પછી એ જે બંધારણ તૈયાર કરવામાં આવે એ લઘુમતીઓને ન પસંદ હોય તો એ રિજેક્ટ પણ કરી શકે ઓહો મતલબ કે મુસ્લિમ લીગના હાથમાં એક પ્રકારે ચેક જેવું પણ હતું મતલબ ઓગસ્ટ ઓફરની અંદર કોઈ ખાસ સ્પષ્ટતા પણ નહોતી અને એમાં આ પ્રકારની બધી વાતો કરી હતી કે ભવિષ્યની અંદર યુદ્ધ ક્યારે સમાપ્ત થાય કોઈ મતલબ સ્પષ્ટતા નો એટલા માટે ઓગસ્ટ ઓફર છે એ નિષ્ફળ જાય છે અને ત્યાર પછી જ્યારે વ્યક્તિગત ધરપકડ ધરપકડને વગેરે કરવામાં આવ્યું ત્યાર પછી ગાંધીજી ડિસાઇડ કરે છે કે આપણે એક છેલ્લો હથોડો મારી દઈએ અને એક આંદોલન આપણે કરી દઈએ આઠ ઓગસ્ટ ઓગણીસો ને બેતાલીસ ના દિવસે આઠ ઓગસ્ટ ઓગણીસો ને બેતાલીસ ના દિવસે અને અગાઉ ઓગણીસો ચાલીસ ની અંદર ઓગસ્ટ ઓફર કેન્સલ થઈ હતી મતલબ કે રિજેક્ટ થઈ હતી એ જ પ્રકારે વર્ષ અંદર એક ક્રિપ્સ ક્રિપ્સ મિશન આવે છે આ મિશનમાં પણ રહેલી હોય છે કે ભારતીય વ્યક્તિઓથી બનેલી બંધારણ સભા હશે લઘુમતીઓને પસંદ આવે એવું બંધારણ તૈયાર કરવામાં આવશે મતલબ મુસ્લિમ લીગ હોય કે અન્ય જે હોય લઘુમતીઓના એક કોરો ચેક જ માનવામાં આવેલો તો એમાં પણ ખાસ સ્પષ્ટતા ક્રિપ્સ મિશન અંતર્ગત ન જોવા મળી અને એટલા માટે આગળ જતા શું કરવામાં આવે છે તો કે ક્રિપ્સ મિશન છે એને પણ રિજેક્ટ કરવામાં આવે છે ક્રિપ્સ મિશન ફેલ જાય છે તો તમે કે અંગ્રેજ તરફથી વાટાઘાટ કરવા માટે પ્રયાસ પરંતુ એ વાટાઘાટ માત્ર હવામાં હતા કાંઈ એકદમ ઠોસ નહોતા જે તમે આધુનિક ભારતના ઇતિહાસમાં ભણશો ક્રિપ્સ મિશન જ્યારે ફેલ થાય છે ત્યારે ગાંધીજી ડિસાઇડ કરે છે કે હવે એક આપણે કરીએ હિંદ છોડો આંદોલન અને આઠ ઓગસ્ટ ઓગણીસો બેતાલીસ ના દિવસે ગાંધીજીએ આની ઘોષણા કરી અને મુંબઈની અંદર જે એક ગોવાળિયા ટેન્ક મુક્તિ મેદાન આવેલું છે ત્યાં આગળ હજારોની સંખ્યામાં જે ભીડ ભેગી થયેલી હતી એને સંબોધન કર્યું હવે જયારે આ વાતની ખબર પડી કોને અંગ્રેજને અને અંગ્રેજની અંદર એ સમયે જે વાયસરો હતા એમ એમને લાગ્યું કે આ જો આંદોલન અત્યારે ફાટી નીકળશે તો એને કંટ્રોલ કરવું મુશ્કેલીવાળું થશે કેમ કે એક બાજુ અંગ્રેજ યુદ્ધની અંદર વ્યસ્ત થશે અને એક બાજુ જે આંદોલનને ઠારવાનું હોય તો આઉટ ઓફ કંટ્રોલ જતું રહેશે અને એટલા માટે અંગ્રેજોએ શું કર્યું રાતોરાત જેટલા જેટલા આ પ્રકારે આંદોલનકારીઓ હતા ખાસ કરીને નેતાઓ હતા રાષ્ટ્રીય કક્ષાના એ બધાને પકડી પકડીને નાખ્યા અટકાયતમાં એ બધાને પકડીને કેટલાકને જેલમાં રાખ્યા કેટલાક ને નજર કેદ કર્યા ગાંધીજી છે એમની ધરપકડ કરવામાં આવી અને ગાંધીજીને પુનાની અંદર આગાખાન મહેલ જે આવેલો છે આગાખાન મહેલને એ સમયે જેલની અંદર કન્વર્ટ કરેલી હતી ત્યાં આગળ નજરકેદ કરવામાં આવ્યા જવાહરલાલ નહેરુ તમે યાદ કરો કે વર્ષ ઓગણીસો ચાલીસ ની અંદર વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે પકડાય છે તો કે છોડી દીધા હતા ઓગણીસો ને બેતાલીસમાં ફરી એને લઈ ગયા જવાહરલાલ નહેરુએ કશું કર્યું નહોતું એમને ગુરુ કરવાના હતા ગાંધીજી કરવાના હતા તો જવાહરલાલ નહેરુ છે એમને ઓગણીસો બેતાલીસમાં લઈ ગયા અને નહેરુને કઈ જગ્યાએ રાખે છે એમને રાખે છે મુંબઈની અંદર મહારાષ્ટ્રમાં આવેલી અહેમદનગરની જેલમાં અહેમદનગરની

જેમણે એક આખી સિરિયલ બનાવી છે ખોજ નામની જે છે છે લગભગ લગભગ જેટલા એપિસોડ જેમાં પ્રાચીન સમયના ભારતના ઇતિહાસથી લઈ આધુનિક ઇતિહાસ સુધી નાટ્ય રૂપાંતરની અંદર બધી બાબતો દેખાડવામાં આવી છે તો ભારતનો ભવ્ય ઇતિહાસ અને વારસો દેખાડતું એક પુસ્તક તૈયાર કરે છે અહેમદનગરની જેલમાં આ સવાલ પરીક્ષામાં આવેલો કે નહેરુ આ પુસ્તક કઈ જગ્યાએ બેસીને તૈયાર કરે છે અહેમદનગરની જેલમાં તૈયાર કરે છે રાષ્ટ્રીય કક્ષાના તમામ નેતાઓ આઠ ઓગસ્ટના દિવસે અટકાયતમાં આવી ગયા અને ત્યાર પછી નવમી ઓગસ્ટના દિવસે માત્ર લોકો હતા નેતાઓ તો હતા નહીં અને નેતા વગરના જે લોકો એને આપણે ટોળું કહી શકીએ ટોળું એને કહેવાય કે જેને જેને કોઈ એક દિશા નથી હોતી ટોળાને બરોબર ખ્યાલ હતો કે કંઈક નવું કરવાનું છે બાપુ કહેતા હતા આઠમી તારીખે એ હવે કંઈક નવું કરવાનું છે ને બાપુએ એવું કંઈક કીધેલું હતું કે આ છેલ્લું આંદોલન હોવું જોઈએ દેશ આઝાદ થાય એની માટે છેલ્લું આંદોલન આના પછી એક આંદોલનની જરૂર ના પડવી જોઈએ હવે કઈ રીતે કરવાની બાપુ આવીને કહેવાના હતા પણ બાપુ તો અત્યારે અટકાયતમાં હતા એક બાપુ એવું કીધું હતું કે કરો એમ મરો કે કરો એમ મારો એમાં કન્ફ્યુઝન લોકોને થઈ ગયું અને ત્યાર પછી લોકો એકદમ સદંતર હિંસા પર ઉતરી ગયા અને જબરદસ્ત રીતે હિંસાઓ કરી જબરદસ્ત રીતે હવે એ જે હિંસાઓ એ સમયે થઈ કદાચ બાપુ બહાર હોત તો એટલી કદાચ ન થઈ શક્યો હોત હા ગાંધીજી ભલે અહિંસાની અંદર માનતા હતા એમના તમામ તમે સત્યાગ્રહ કે આંદોલન આપણે જોઈ શકીએ એમાંથી મોટા ભાગના એવા છે કે જે અહિંસાથી શરૂ થયા પરંતુ પૂરા હિંસાથી થયા હોય કેમ કે લોકોને કંટ્રોલ કેમ કરી શકાય તો ઘટના એ હતી કે રાષ્ટ્રીય કક્ષાના નેતાઓ હતા નહીં અને એ ટોળાએ હિંસા ઉપર હિંસા કરી હવે એના પડઘા છે એક વાગે ઇંગ્લેન્ડની અંદર ઇંગ્લેન્ડની પાર્લામેન્ટમાં અને ઇંગ્લેન્ડના વડાપ્રધાન છે ગાંધીજીને મળવા માટે બોલાવ્યા છે ગાંધીજીને મળવા માટે બોલાવે છે કે આવો અને તમે આ પ્રકાર શા માટે ભડકાવો છો તો ગાંધીજી એ સમય વર્ષ ઓગણીસો બેતાલીસ માં મળવા માટે જાય છે ચર્ચિલ ચર્ચિલ એ સમય કોણ હતો ઇંગ્લેન્ડ નો વડાપ્રધાન નો હતો કન્ઝર્વેટિવ પાર્ટીનો હતો ચર્ચિલે એ સમય ગાંધીજીને કીધેલું હતું કે તમને બ્રિટિશ તાજ ને મળાવશું મતલબ કે જે સર્વે સર્વા છે નામ માત્ર ના તો નામ માત્ર ના તો એમને મળાવીએ અને એમને શોભેવા એવા કપડા પહેરીને આવજો કે માત્ર પોતળી પહેરીને નહીં આવશો કે પણ ગાંધીજી તો ગાંધીજી હતા કોઈ ફરક પડ્યો નહીં અને બસ પોતળી પહેરીને જતા રહ્યા એમ જ્યારે પોતળી પહેરીને જતા રહ્યા ત્યારે ક્રિપ્સે ચર્ચિલે એમને કીધું કે તમે ભારતીય લોકોની પાસે કપડાં નથી પૂરતા કે તમે પહેરતા નથી ગાંધીજી જવાબ આપેલો કે તમે લોકો રહેવા ક્યાં દીધા હશે તમે હતા એ બધા લઈ ગયા છો કેમ તમે દેશને આઝાદ કરી દો અમે પૂરતા કપડાં પહેરશું કેમ એ મુલાકાત દરમિયાન ગાંધીજીને અર્ધનગ્ન ફકીર કીધેલા હતા અને આ સવાલ પણ પરીક્ષામાં પૂછાયેલો હતો કે ગાંધીજીને અર્ધનગ્ન ફકીર કોણે કીધેલા હતા ખર્ચી ઘટના એ હતી કે જ્યારે વર્ષ ઓગણીસો પંદર ની અંદર ગાંધીજી ભારતની અંદર આવે છે એ સમયે ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીની સાથે સ્પષ્ટતા કરી હતી અને સૂચના આપી હતી કે તમારે પહેલા સૌથી પહેલા આંદોલન કે સત્યાગ્રહ શરૂ નથી કરવાના તમારે આંદોલન કરવા માટે પહેલા ભારતને ઓળખવું પડશે ભારતના લોકોની સમસ્યા જાણવી પડશે જેના માટે તમારે ભારત ભ્રમણ કરવું પડશે તો ગાંધીજી ઓગણીસો પંદર થી બે વર્ષ માટે સતત ભારત ભ્રમણ કરે છે અને ભારત ભ્રમણ કરતાં કરતાં જ્યારે મદુરાઈ ખાતે પહોંચે છે મદુરાઈ જે તમિલનાડુમાં આવેલું એક સ્થળ છે મદુરાઈની અંદર એક દ્રશ્ય જોવે છે કે એક સ્ત્રી કપડાં ધોવે છે પરંતુ મતલબ કે બહાર જે નદી નાળું હોય ત્યાં આગળ કપડાં ધોવે છે પરંતુ એની પાસે એકદમ મેલીઘાણ સાડી રહેલી છે તો ગાંધીજી કસ્તુરબાને કહે છે કે જાઓ બા એમને કયો આ પ્રકારે મેલીઘાણ જો સાડી પહેરશે તો અમને રોગ થશે બીમારી લાગુ પડશે અને એની જગ્યાએ સ્વચ્છ રહેવું જોઈએ ને એકદમ સુઘડતા દેખાડવી જોઈએ તો જ્યારે કસ્તુરબા એમને મળવા માટે જાય છે અને અમને કહે છે કે તમારે આ રીતે એકદમ સ્વચ્છ સાડી પહેરવી જોઈએ ત્યારે એ સ્ત્રીઓ જવાબ આપે છે કે અમારી પાસે તમારી જેમ ડેઇલી બદલી શકાય એટલી સાડીઓ નથી હોતી તો ગાંધીજીને એ સમય લાગ્યો કે મારા દેશની અંદર ઘણા લોકોની પાસે પૂરતા કપડાં નથી પહેરવા માટે તો હું પૂરતા કપડાં કેમ પહેરી શકું ને એ સમય દરમિયાન મદુરાઈ ખાતે એ ડિસિઝન લે છે કે માત્ર હું જીવન પર્યંત પોતળી પહેરીશ હું પૂરતા કપડાં નહીં પહેરું આ સવાલ પણ પરીક્ષામાં આવેલો હતો હવે એ સમય દરમિયાન ચર્ચિલ ગાંધીજીને એવું કહે છે આંદોલન નહીં કરાવડો એક તો યુદ્ધ શરૂ છે એક તો મારી પડી છે ગાંધીજી એમ કહે છે કે તમે ઓગણચાલીસ થી છો યુદ્ધ ક્યારે પૂરું થાય તમે કહેતા નથી યુદ્ધ પૂરું કરી દો અમે કોઈ આંદોલન નહીં કરીએ તો એ સમય ચર્ચિલ એવું કહે છે કે યુદ્ધ પૂરું થાય અમારા હાથમાં નથી અને એકવાર યુદ્ધ પૂરું થશે તો તમને મતલબ આઝાદી આપી દેશું અને એ સમય દરમિયાન પછીથી મતલબ મિટિંગ દરમિયાન પછીથી કોઈ અન્ય આંદોલન નથી થતું આપણે જોઈ શકીએ ઓગણીસો બેતાલીસમાં જે આંદોલન થાય છે ત્યાર પછી એવું કોઈ આંદોલન નથી થતું હા વાટાઘાટ ચોક્કસમાં એક વેવેલી યોજના પણ આવેલી હવે આપણે સમજીએ કે યુદ્ધ પૂરું થવા તરફ આવ્યું હવે આ યુદ્ધ પૂરું થવા તરફ જે આવ્યું એમાં જપાનનો ફળો સવિશેષ હતો આ જે જપાન રહેલું છે એમણે શું કર્યું અમેરિકાનો એક ટાપુ હતો જેનું નામ હતું પલ હાર્બર અમેરિકાનો એક ટાપુ હતો પલ હાર્બર અને જપાનને એવો વહેમ હતો કે પલ હાર્બર એ અમેરિકાનો શસ્ત્ર ભંડાર છે અને એકવાર જો પલ હાર્બરને ઉડાડી દઈએ તો એ જંગ જીત્યો મારો કાણીયો અને આપણે યુદ્ધ જીતી જઈએ એમ તો જપાન અમેરિકાને પૂછવું કે આજે પલ હાર્બર દેખાડે છે દેખાય છે ને એકવાર ઉડાડીએ અમેરિકાએ ના પડે કે ના ભાઈ એ નહીં કરશું જપાને કીધું કે ના ના એકવાર ઉડાડીએ દિલથી ઈચ્છા છે કેમ તો પલ હાર્બરને વ્યવસ્થિત રીતે જપાન ઉડાડે છે સૈનિકો યુદ્ધ અને અને જહાજ લઈ દરિયા કિનારે પહોંચી પહેલા અમેરિકાના ફાઈટર પ્લેન ઉડ્યા છ ઓગસ્ટ ના દિવસે એક પરમાણુ બોમ્બ જીતવામાં આવ્યો છ ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ ના દિવસે

એ સમયે જે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા અમેરિકાના રાષ્ટ્રપતિ અને એનું નામ રૂઝવેલ્ટ ઉપરથી એને નામ લિટલ બોય એકદમ સુકલકડા દેખાતા એકદમ સિંગલ બોડીને લાગતા તો લિટલ બોય નામ આપ્યું અને ત્યાર પછી ફેટમેન જે પરમાણુ બોમ્બને નામ આપવામાં આવેલું એ એ સમયે ઇંગ્લેન્ડના જે વડાપ્રધાન હતા ઇંગ્લેન્ડના વડાપ્રધાન કોણ હતા ચર્ચિલ હતા તો ચર્ચિલના નામ ઉપરથી એને ફેટ મેન એવું નામ આપવામાં આવેલું આમણાની કોઈ એક પરીક્ષામાં સવાલ હતો કે ચર્ચામાં રહેલ ફેટ મેન કે લિટલ બોય ઇતિહાસમાં ચર્ચામાં રહેલ આ બે શબ્દ કોની સાથે સંકળાયેલ છે પરમાણુ બોમ્બ રહેલા જે સમય જપાનની અંદર ફેંકવામાં આવેલા અગિયાર ઓગસ્ટના દિવસે જાપાને શરણાગતિ સ્વીકારી અગિયાર ઓગસ્ટ ઓગણીસો ને પિસ્તાલીસ ના દિવસે જપાન શું કરે છે શરણાગતિ સ્વીકારે છે અને ઓફિશિયલી પંદર ઓગસ્ટ ઓગણીસો પિસ્તાલીસ ના દિવસે બીજા વિશ્વયુદ્ધનો અંત આવે છે માટે તમે યાદ કરો ભારતની આઝાદીની તારીખ યુદ્ધનો ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ લુઈસ માઉન્ટ બેટને આ તારીખ ડિસાઇડ કરેલી છે એટલા માટે કે બીજા વિશ્વયુદ્ધ પૂરું થયું અને બીજી વર્ષગાંઠની ઉજવણી હતી ને એટલા માટે પંદર ઓગસ્ટ ની તારીખ ભારતની સ્વતંત્રતા તારીખ રાખવામાં આવેલી તો આ તારીખે બીજા વિશ્વયુદ્ધનો અંત આવ્યો છે હવે ઘટના શું બની એ આપણે સમજીએ હવે ઘટના એ બની કે ઇંગ્લેન્ડની અંદર જે ચર્ચિલ હતો જે વડાપ્રધાન હતો જે યુદ્ધ ખોર દિમાગ ધરાવતું હતું અને એ સમયે જે બીજા વિશ્વયુદ્ધની અંદર જીત થઈ એ અમેરિકા ઇંગ્લેન્ડ તરફથી જીત થઈ એક પ્રકારે બરબાદી હતી પાછો વર્ષ માટે જે પૈસા શિક્ષણ માટે રોડ માટે સ્વાસ્થ્ય માટે વપરાવ જોઈએ બધા પૈસા ક્યાં પ્રાણાયામ દારૂગોળ લેવા માટે પ્રાણાયામ યુદ્ધ માટે કોઈ પણ દેશના લોકો ઈચ્છા નથી હોતી કે યુદ્ધ થાય રશિયાના લોકોને નથી ગમતું કે યુક્રેન ઉપર આક્રમણ થાય ચાઇનાના લોકોને નથી ગમતું કે તાઇવાનને હેરાન પરેશાન કરવામાં આવે ઇઝરાયલના લોકોને નથી ગમતું કે પેલેસ્ટાઈન ને હેરાન કરે ઘટના શું થઈ કે લોકોની ઈચ્છા નથી જે તે શાસક ની મહત્વકાંક્ષા હોય છે કે યુદ્ધ કરવામાં આવે ત્યાંના લોકોને એવું હતું કે બધી બાબતો માટે આ એક ચર્ચિલ જવાબદાર છે જે યુદ્ધ ફોર દિમાગ ધરાવતો હતો

તો ચર્ચિલની હાર થઈ ગઈ લેબર પાર્ટીની સરકાર આવી ક્લાયમેન્ટ એટલી બની ગયા વડાપ્રધાનને ક્લાયમેન્ટ એટલી એ સમયે ઘોષણા કરેલી હતી કે જો મારી સરકાર બનશે તો હું ભારતને આઝાદી આપી દેશ છું ત્યાં ઇંગ્લેન્ડના લોકો ખૂબ ખુશ હતા કે યસ હજુ સુધી આપણે ભારતને કેમ પકડી રાખ્યો છે ભારતને આપણે આઝાદ કેમ નથી કરતા ત્યાંના લોકોની એ જ ગણતરી હતી કે આપણે હજુ સુધી કેમ ત્યાં આગળ રહીએ હજી આપણું આપણું જે હ્યુમન રિસોર્સ છે એ ત્યાં આગળ કેમ વાપરીએ છીએ ભારતના લોકોના હાથમાં તમે સત્તા સોંપી દીધું ક્લેમેન્ટ એટલીએ તેના લોકોને ખુશ કરવા ચૂંટણી વચન આપી દીધું કે મારી સરકાર બનશે તો ભારતને આઝાદ કરી દેશ ઓગણીસો ને પિસ્તાલીસમાં યુદ્ધ કમ્પ્લીટ થઈ ગયું હતું એટલે જવાહરલાલ નહેરુ અને બધા જે નેતાઓ તને છોડવામાં આવ્યા જવાહરલાલ નહેરુ તૈયાર થયા શૂટબૂટ પહેરો લાલ ગુલાબ લગાડી દીધું અને ત્યાર પછી ઇંગ્લેન્ડના પ્રવાસી ગયા અને ત્યાર પછી મળ્યા ક્લેમેન્ટ એટલીને ક્લેમેન્ટ એટલીને કીધું કે એટલી સાહેબ કોંગ્રેચ્યુલેશન વડાપ્રધાન તમે થઈ ગયા છો પણ હવે અમારે બનવાનું છે વડાપ્રધાન કેમ તમે એવું વચન આપેલું હતું કે તમારી સરકાર બનશે તો તમે ભારતને આઝાદી આપશો ક્લેમેન્ટ એટલી એ કીધું કે આઝાદી એમ તમને કેમ નહીં મળી શકે અને એ સમયે યાદ કરો કે ભારત દેશ અત્યારનો ભારત ન હતો એ સમયે ભારત હતું ત્યાર પછી આ બાજુ જે પાકિસ્તાન રહેલું છે એ અને આ બાજુ જે બાંગ્લાદેશ રહેલું છે આ ત્રણેય ભેગું ભેગું હતું જેને આપણે શું કહેતા એને હિન્દુસ્તાન કહેતા આવડો મોટો જે મસ્ત મોટો સુજલામ સુફલામ જે દેશ રહેલો હતો એને એક ઝટકે કેમ આઝાદ કરી શકાય ક્લાઇમેન્ટ એટલી અને એમણે જવાહરલાલ નહેરુને કીધું કે જો તમને આઝાદી મળી શકે પરંતુ આઝાદી માટે થઈ અને બે બાબતની જરૂરિયાત પડે એક જરૂર પડે કે તમારા દેશમાં જવાબદાર સરકારની રચના થાય અને તમારા દેશની અંદર એક બંધારણ માટેની વ્યવસ્થા થાય જો આ બે બાબતની વ્યવસ્થા થઈ શકે તો તમને શું મળી શકે આઝાદી મળી શકે અને એટલા માટે તમારા દેશની અંદર પરિસ્થિતિનો તાગ મેળવવા માટે કઈ રીતે આઝાદી આપી શકાય એક મિશન તમારા દેશમાં મોકલવામાં આવશે અને એ મિશનને નામ આપવામાં આવ્યું કેબિનેટ મિશન આ કેબિનેટ મિશન ભારતમાં આવે છે ચોવીસ માર્ચ ઓગણીસો છેતાલીસ ના દિવસે અને એમાં જે વ્યક્તિઓ હતા એમાં એક વ્યક્તિ હતા પેથિક લોરેન્સ એક સર સ્ટેફર્ડ ક્રેપ્સ અને એક વ્યક્તિ જે રહેલા હતા એવી એલેક્ઝેન્ડર આ ત્રણ વ્યક્તિઓ જે રહેલા હતા એ ઇંગ્લેન્ડની અંદર કેબિનેટ કક્ષાના મંત્રી હતા અને એટલા માટે એને કહેવામાં આવ્યું એને શું કહેવામાં આવ્યું કેબિનેટ મિશન મિશન નો મતલબ થાય સમૂહ તો ત્રણ જે કેબિનેટ કક્ષાના મંત્રીઓનો સમૂહ ભારતમાં આવ્યો છે ભારતને આઝાદ કઈ રીતે કરી શકાય એની સમીક્ષા કરવા માટે ભારતમાં સરકાર કઈ રીતે રચી શકાય અને ભારતની અંદર બંધારણની વ્યવસ્થા શું કરી શકાય એના માટે તો આ જે ત્રણ વ્યક્તિઓ હતા એમાં પેથિક લોરેન્સ સેક્રેટરી ઓફ સ્ટેટ હતું સેક્રેટરી ઓફ સ્ટેટ નો મતલબ શું થાય કે અહીંયા જે સર્વોચ્ચ વ્યક્તિ હતો વોઇસ રોય એ ઇંગ્લેન્ડમાં સેક્રેટરી ઓફ સ્ટેટને જવાબદાર રહેશે અને સેક્રેટરી ઓફ સ્ટેટ જે એ સમયે ઇંગ્લેન્ડમાં કેબિનેટ મંત્રી પણ હોય જે બ્રિટિશ તાજને બધી માહિતી આપશે તો વાઇસરોય અને બ્રિટિશ તાજ આ બેની વચ્ચે જે કડીરૂપ પદ રહેલું હતું એને સેક્રેટરી ઓફ સ્ટેટ તરીકે ઓળખવામાં આવતું હતું મતલબ એ ઇંગ્લેન્ડના કેબિનેટ કક્ષાના મંત્રી જ હોય છે સર સ્ટેફર્ડ ક્રિપ્સ જે હતા બોર્ડ ઓફ ટ્રેડના અધ્યક્ષ હતા અને એ જ રીતે જે પેથિક લોરેન્સ હતા એ નેવી વિભાગની અંદર અધ્યક્ષ હતા તો ત્રણ વ્યક્તિઓ ભારતની અંદર સમીક્ષા માટે આવે છે અને ભારતની અંદર અલગ અલગ જે રાજકીય પક્ષકારો હતા એમની સાથે કરે છે સૌથી મોટો જે પક્ષકાર હતો એ કોંગ્રેસ હતું એના પછી જે હતું મુસ્લિમ લીગ અને મુસ્લિમ લીગની સ્થાપના ઓગણીસો માં થયેલી હતી કોંગ્રેસની સ્થાપના ક્યારે થઈ હતી અઢારસો પંચ્યાસી માં થયેલી હતી અને એક ત્રીજો મોટો પક્ષકાર હતો દેશી રજવાડાઓ આ દેશી રજવાડાની સંખ્યા પાંચસો બાસઠ અથવા પાંચસો કહેવામાં આવતું હોય છે સૌરાષ્ટ્રમાં બસો પાંચસો જેવા દેશી રજવાડા હોય છે કોંગ્રેસ એ સૌથી મોટી રાજકીય પાર્ટી હતી અને એ સમયે કોંગ્રેસનું કહેવાનું એમ હતું કે અખંડ હિન્દુસ્તાન રહેશે કોઈ ભાગલું નહીં થાય પણ મુસ્લિમ લીગની અંદર જે મોહમ્મદ અલી ઝીણા હતો મોહમ્મદ અલી જીણા એને કાયદે આઝમ તરીકે ઓળખવામાં આવતું આ મહંમદ અલી ઝીણાને અલગ પંપુડું હતું કે અલગથી પાકિસ્તાન કરી દેવામાં આવે અને દેશી રજવાડામાં ઘણા ઘણા દેશી રજવાડા એવા હતા કે જેમને અલગથી કાં તો સ્વાયત્ત પ્રદેશ રાખવો હતો અથવા તો કેટલાક જે વ્યક્તિ હતા બ્રિટિશને આધીન રહેવાની ગણતરી હતી તો દેશી રજવાડાઓનો એક પક્ષ હતો કોંગ્રેસ હતો મુસ્લિમ લીગ હતું આ ત્રણેયના જે પ્રતિનિધિઓ હોય એને ભેગા કરી સરકારની રચના થાય આ ત્રણેયના પ્રતિનિધિઓ ભેગા મળી અને જો જવાબદાર બંધારણની રચના કરે તો દેશ આઝાદ થઈ શકે આ ત્રણેય વ્યક્તિઓ જે ભારતમાં આવ્યો કેબિનેટ મિશન એમણે એકસો ને બ્યાસી મિટિંગ કરી એક મહિનામાં અને ત્રણેયના નેતાઓને ભેગા કરી અને એક કરવાનો પ્રયાસ કર્યો પણ આ નેતાઓ એક ન થઈ શક્યા મતલબ કે એ સમયે વાદ અને વિવાદ એટલો બધો હતો કે મત મતાંતર એટલા હતા કે દરેકની વિચારસરણી અલગ થઈ મતલબ એ સમયે એકતા ન થઈ અને પરિણામ સ્વરૂપે મે મહિનામાં મે ઓગણીસો છેતાલીસમાં કેબિનેટ મિશને ઘોષણા કરી કે હજી ભારત દેશને આઝાદી મળતા વાર લાગશે દસ પંદર વર્ષ તો હજી થશે તો જ્યારે વાત કરવામાં આવી મીડિયાની અંદર પત્રકાર પરિષદ કરીને કે હજી ભારત દેશને આઝાદી મળતા દસ થી પંદર વર્ષ લાગશે કેમ તો કે આ જે ત્રણેયના પક્ષકાર છે ત્રણેયના જે નેતાઓ છે એમાં સંપજ નથી સંપજ ન હોય તો દેશ આઝાદ કેમ થઈ શકે અને જો આ કંડિશનમાં દેશને આઝાદ કરશું તો દેશમાં અશાંતિ ફેલાશે અરાજકતા ફેલાશે અને લોહિયાળ જંગ ફાટી નીકળશે જ્યારે આ કેબિનેટ મિશન એવી ઘોષણા કરી કે હજી દસ થી પંદર વર્ષ લાગે એમ છે તો એ કોંગ્રેસ મુસ્લિમ લીગના જે નેતાઓ હતા એ એક થવાનો પ્રયાસ કરવા લાગ્યા અને અંદર સમજૂતી કરી કે હા આપણે જવાબદાર સરકાર બનાવીએ અને બંધારણ માટે વ્યવસ્થા કરીએ તો એ સમયે જયારે સમજૂતી સાધવામાં આવી તો વચગાળાની સરકારની રચના કરવામાં આવી અને મુસ્લિમ લીગે એ સમયે વચગાળાની સરકારમાં ભાગ લીધો યાદ રાખો વચગાળાની સરકારનો મતલબ એ થાય કે હજુ સુધી દેશ આઝાદ નથી થયો દેશ આઝાદ થાય ત્યાં સુધી સરકાર કામ કરશે શું ઇન્ટ્રીમ ગવર્મેન્ટ વચગાળાની સરકાર અને જવાહરલાલ નહેરુની અધ્યક્ષતામાં વચગાળાની સરકાર થઈ એ સમયે વડાપ્રધાનના દાવેદાર એક સરદાર વલ્લભભાઈ પટેલ પણ હતા પણ ગાંધીજીની મધ્યસ્થતા થઈ અને જવાહરલાલ નહેરુ ને વડાપ્રધાન તરીકે પસંદ કરવામાં આવ્યા એ સમયે કોંગ્રેસના નેતાઓની ગણતરી હતી ઈચ્છા હતી કે સરદાર પટેલ વડાપ્રધાન બને પરંતુ ગાંધીજીની મધ્યસ્થા હતી અને જવાહરલાલ નહેરુ દેશના વડાપ્રધાન બન્યા સરદાર પટેલે એ સમયે નાયબ વડાપ્રધાનનું પદ ગૃહમંત્રીનું ગૃહમંત્રી મતલબ હોમ મિનિસ્ટ્રી જે પોલીસ ખાતું જેને આપણે કહી શકીએ ગૃહ મંત્રાલય અને એ જ રીતે દેશી રજવાડાનો હવાલો પોતાની પાસે લીધો તો આ રીતે વચગાળાની સરકાર ઓગણીસો છેતાલીસ થી કામ કરવા લાગી અને ત્યાર પછી કેબિનેટ મિશનની ભલામણના આધારે ડિસાઈડ કરવામાં આવ્યું કે બંધારણ સભાની રચના કરવામાં આવે તો કેબિનેટ મિશનની આધારે બંધારણ બંધારણ સભાની સભાની રચના કરવામાં અને એ સમયે અંદર જે માન્ય નેવ્યાસી સંખ્યા હતી આ ત્રણસો નેવ્યાસી સંખ્યા કે જે અખંડ હિન્દુસ્તાન માટે યાદ રાખજો કેબિનેટ મિશને મોહમ્મદ અલી જીણાને કઈ રાખ્યું હતું કે જીણા અલગ પાકિસ્તાન નહીં થાય મતલબ કેબિનેટ મિશને અલગ પાકિસ્તાનની માગને નકારી કાઢી હતી અને કેબિનેટ મિશનની ભલામણના આધારે જે બંધારણ સભાની રચના થઈ એમાં ત્રણસો નેવ્યાશી સભ્ય સંખ્યા ડિસાઇડ કરવામાં આવી હવે આપણને સવાલ એ થાય કે સાહેબ ત્રણસો નેવ્યાશી સંખ્યા શા માટે મતલબ કંઈક કંઈક આમ એવો આંકડો હોય કે ચારસો થઈ ગયા સાડી ત્રણસો થઈ ગયા ત્રણસો ઓગણ આ તો કેવો આંકડો પણ એ સમય લોજિક હતું દર દસ લાખની વસ્તીએ એક બેઠક નિર્ધારિત કરેલી હતી દર દસ લાખ વ્યક્તિ હોય એમાંથી એક વ્યક્તિની પસંદગી થાય મતલબ દર દસ લાખની વસ્તી એક વ્યક્તિ તો એ એ હિસાબે કરોડ વસ્તી સમયે હિન્દુસ્તાનની અંદર હતી આ સવાલ પરીક્ષામાં હતો કે જ્યારે દેશ આઝાદ થાય છે ત્યારે ભારત અને હિન્દુસ્તાનની વસ્તી કેટલી હતી એ સમયે જવાબ માન્ય રાખ્યો તો ઓગણ કરોડ પણ ત્રણસો નેવ્યાસી સભ્ય સંખ્યા ડિસાઇડ કરી ત્રણસો નેવ્યાસી માં બે ભાગ પડ્યા એક ભાગ પડ્યો બસો ને છન્નું નો અને બીજો જે ભાગ પડ્યો ત્રાણું નો પડ્યો આ બસો ને છન્નું અને ત્રાણું બંને ભેગા મળીને કેટલા થાય ત્રણસો નેવ્યાસી થાય બસો ને છન્નું કઈ રીતે લેવાના હતા પરોક્ષ રીતે ચૂંટણી દ્વારા લેવાના હતા પરોક્ષ ચૂંટણીનો મતલબ શું થાય કે એમાં લોકો ચૂંટણીમાં ભાગ ન લે લોકો વોટ નહીં આપે એમ ની અંદર આપણે કેમ અત્યારે વોટ દેવા માટે જઈએ એમ મિત્રો અત્યારે આપણે પંચાયતની ચૂંટણી હોય તો એમાં વોટ દઈએ પછી વિધાનસભાની ચૂંટણીમાં વોટ દઈએ લોકસભાની ચૂંટણીમાં વોટ દઈએ તો પંચાયતમાં વોટ દેવા જઈએ લોકસભા વિધાનસભામાં જઈએ પણ કેટલીક ચૂંટણી એવી હોય છે કે જેમાં આપણે ભાગ નથી લેતા જેમ કે એક્ઝામ્પલ તરીકે જ્યારે જ્યારે રાજ્યસભાની ચૂંટણી થાય એમાં આપણે ભાગ લેતા હોતા નથી તો એની જેમ જ્યારે બંધારણ સભાની રચના કરવામાં આવેલી હતી એમાં લોકોને પૂછવામાં નહોતું આવ્યું એ સમયે પ્રાંતની સંખ્યા અગિયાર હતી એ સમયે કમિશનર વિસ્તારની સંખ્યા ચાર હતી તો યાદ રાખો અત્યારે જેને આપણે રાજ્ય કહીએ છીએ એ રાજ્યની સંખ્યા કેટલી રહેલી છે અઠયાવીસ અત્યારે જેના આપણે કેન્દ્રશાસિત પ્રદેશ કહીએ છીએ એની સંખ્યા કેટલી રહેલી છે આઠ તો અત્યારે હાલમાં રાજ્યની સંખ્યા અઠયાવીસ છે કેન્દ્રશાસિત પ્રદેશની સંખ્યા આઠ છે એ સમયની વાત છે કે જ્યારે પ્રાંતની સંખ્યા અગિયાર હતી કમિશનર વિસ્તાર હતા ચાર હવે જે પ્રાંત હોય એને વિધાનસભા તો હોય જેમ કે અઠ્યાવીસ રાજ્ય છે તો વિધાનસભા તો છે ગુજરાતને હોય મહારાષ્ટ્રને હોય બિહારને હોય ઉત્તર પ્રદેશને હોય ફલાણા ટેકડા રાજ્યને હોય તો એ સમયે જે અગિયાર પ્રાંતની અંદર વિધાનસભા હતી અને જે ચાર કમિશનર વિસ્તાર હતા એમાંથી પ્રતિનિધિઓ લેવાના હતા તો એ પરોક્ષ રીતે ચૂંટણી હતી અને આગળ જતા જ્યારે આપણે રાજ્યસભાની ચૂંટણી પ્રક્રિયા પણ શું ત્યારે વિશેષ ખ્યાલ આવશે કે પરોક્ષ ચૂંટણી પદ્ધતિ કોને કહેવાય અત્યારે એટલું યાદ રાખી લો

એનું પરિણામ આવું આવ્યું કે કોંગ્રેસ પાર્ટીને સૌથી વધારે બેઠક મળી મુસ્લિમ લીગ જે રહેલી હતી કે કે આપણે જેવી બેઠક તો આપણે લઈ ને પરંતુ એને કેટલી બેઠક મળી એને તોતેર બેઠક મળી અને તોતેર બેઠક મળી એટલે મોહમ્મદ અલી જીણા જે હતો એ એકદમ રઘવયો થઈ ગયો એને હતું કે સો એકસો એકસો પચાસ બેઠક આવશે એની જગ્યાએ તોતેર બેઠક આવી અને અધર નાની નાની પાર્ટી હોય અથવા અપક્ષ ઉમેદવાર હોય મતલબ કોઈ પાર્ટી વતી ન હોય એવા એમને બેઠક મળી આમ કરી આ જેટલી પરોક્ષ ચૂંટણી થઈ રિઝલ્ટ હતું કોંગ્રેસને એકદમ સ્પષ્ટ બહુમતી જવાહરલાલ નહેરુ ખુશાલ હતા અને મુસ્લિમ લીગને કેટલી બેઠક મળી તોતેર બેઠક મળી અને અધરની અંદર કેટલી બેઠક પંદર બેઠક ગઈ હવે તમને સવાલ પૂછવામાં આવે કે આ બંધારણ સભાની અંદર જે ચૂંટણી થઈ મહિલાઓ કેટલી આવેલી હતી મહિલાઓની સંખ્યા પંદર હતી આ વિગત આપણે યાદ રાખવી પડશે ઘણી રેફરન્સ બુકમાં બાર જેટલી મહિલાઓ આપેલી છે જે ખોટો આંકડો છે પંદર પંદરના નામ આપણી પાસે અવેલેબલ છે એટલે પંદર મહિલા એ સમયે રહેલી હતી હવે ડિટેલમાં જો ચૂંટણી પરિણામ મિત્રો જાણવું હોય તો તમારી માટે કોષ્ટક અહીંયા આગળ તૈયાર છે આ જીપીએસસી વન ટુની પરીક્ષામાં ચોક્કસ કામ લાગે અને જીપીએસસી વન ટુમાં આ જે કોષ્ટક મિત્રો રહેલું છે એ ખૂબ જ અગત્યનું છે ક્લાસ થ્રીની કોઈ પરીક્ષામાં તમને કામ નહીં લાગે કોંગ્રેસને બસો આઠ

મુસલમાનની સંખ્યા એસી હતી શીખ લોકો ચાર હતા ભારતીય ખ્રિસ્તી છ હતા અનુસૂચિત જાતિ જેને આપણે એસી કહીએ એની સંખ્યા એકત્રીસ હતી જનજાતિની સંખ્યા છ હતી એંગ્લો ઇન્ડિયન ત્રણ હતા અને પારસી વ્યક્તિઓની સંખ્યા ત્રણ હતી તો તમને ઘણીવાર સવાલ એવી રીતે પૂછાય કે બંધારણ સભાની અંદર જે સમુદાયને પ્રતિનિધિત્વ મળ્યું એને ઉતરતા ક્રમમાં ગોઠવો અથવા ચડતા ક્રમમાં ગોઠવો તો આ કોષ્ટક જો તમને ખ્યાલ હશે તો જીપીએસસી વન ટુની પરીક્ષામાં તમને કામ લાગી શકશે તો મિત્રો આ જે લેકચર આપણે ભણ્યા એમાં આપણે બંધારણ સભાની ડિમાન્ડથી લઈ અને અહીંયા સુધી બંધારણ સભા માટે જે ચૂંટણી કરવામાં આવી પરોક્ષ ચૂંટણી બસો છન્નું પર એનું શું પરિણામ આવ્યું ત્યાં સુધી આપણે વિગત ભણ્યા આ સિરીઝ અમને એમ કન્ટિન્યુઅસ રહેશે અને આગામી સમયની અંદર તમારે જે લેક્ચર આવશે એનું શેડ્યુલ હું તમને અત્યારથી આપી દઉં છું એટલે તમને ખ્યાલ રહેશે આજે આપણે બંધારણનો લેક્ચર ભણ્યા આવતીકાલે ભૂગોળનો લેક્ચર કાયદાનો લેક્ચર સામાન્ય વિજ્ઞાન રીઝનિંગ અને ઇતિહાસનું લેક્ચર તો મિત્રો આ વીકનું એક શેડ્યુલ રહેલું છે તો પ્રતિસાદ આપો લેક્ચર જોયા પછી પ્રતિસાદ આપો રિસ્પોન્સ આપો ધન ફ્રી બેચ છે અને લાંબા સમય માટે કામ કરવું છે આખો વિષય ભણવો છે એમ તમારો રિસ્પોન્સ જેટલો હશે એ મુજબ અમને મોટિવેશન મળશે આગળ વધશું અને અબરે તો લિંક શેર કરવી તમે એટલું તો કરી શકો મતલબ તો કન્ટેન્ટ સારો ભણવો હશે ને એ ઉદ્દેશ સાથે આપણા સિરીઝ શરૂ કરી છે અને આ કન્ટેન્ટ તમને સરસ રીતે મળશે એની ખાતરી છે લાગે છે લેક્ચર જરા જણાવજો આગામી લેકચરની અંદર ભણીએ છીએ ત્યારે બંધારણ સભાની કામગીરીની આપણે ચર્ચા કરીશું આપણે એ ભણશું કે કઈ રીતે પહેલી બેઠક બીજી બેઠક ત્રીજી બેઠકનું આયોજન થાય છે કઈ રીતે ઉદ્દેશ પ્રસ્તાવ રજૂ થાય છે બી આર આંબેડકરનો રોલ બંધારણ સભામાં શું હતો અને કઈ રીતે બંધારણનો સ્વીકાર કરવામાં આવે તો આગામી લેકચર બંધારણ સભાની કામગીરી ઉપર rash tyasudhim jai hind jai bharat thank you